ઘરે તો રૂપાળી છે. શું નામ છે? આશા. આશા, આપણે આટલી બધી છોકરીઓ જોઈ પણ આના જેવી એકે નહોતી. જો ને ભાઈ, કેવી છે? છે ને સરસ? હા, છોકરી તો સાચી છે, પણ જ્યાં સુધી મમ્મી નહીં કે ત્યાં સુધી એ કઈ પણ એ કે. ચાલ મમ્મીને ફોટો દેખા. મમ્મી જા. પાર્વતીબેન, તમને કેમ લાગે છે? કન્યા તો દેખાવડી છે, પણ તેના મા બાપ? અરે, આપણા જૂના પોસ્ટ માસ્ટર સાહેબ છે ને ધનરાજ મહેતા, એની દીકરી. ઘરમાં મા બાપ, નાનો છોકરો, છોકરી અને વડવાઓનું જૂનું મકાન છે. અત્યારે તો માસ્ટરને પેન્શન મળે છે, થોડી ઘણી જમીન છે, માણસો ગરી પણ ખાનદાન છે. કાકા, આશા કેટલું ભણી છે? કોલેજના પહેલા વર્ષમાં છે, પણ ઘર કામમાં એકદમ હોશિયાર. રાંધણ ચીંધણ વાસણ કુસણ. ગુડ. હવે જો તમારી ઈચ્છા હોય તો જોવા જઈએ. ઈચ્છા? અરે, ઈચ્છા એટલે પૂરી ઈચ્છા કેમ ભાઈ? હા હા, પણ માં શું કહે છે? રૂપાળીને રૂપ ઉપર મારે નથી મોહી પડું. બાપ શું તો કે પોસ્ટ માસ્ટર, એ પણ પેન્શન પર ઉતરે. અરે, એનો ને આપણો મેળ ક્યાંથી થાય? પણ પાર્વતીબેન, પોસ્ટ માસ્ટર ખર્ચમાં કાંઈ ઓછા ઉતરે એમ નથી. હા, કીડી ફુલાઈને ફાળકો થાય તો એ હાથી ન કહેવાય. અમે હમણાં જ એક છોકરી જોઈને આવ્યા છે, લાખોપતિ છે, લાખોપતિ. ગાડી, બંગલા, નોકર ચાકર શું નથી? અરે, એ તો હોય. આ વડોદરાના જમીદાર મારી પાછળ પડ્યા છે કે દીકરી દેવી તો પાર્વતી બેન જ ઘરે દેવી. પછી 2 લાખ રૂપિયા હમણાં ખર્ચા કરવા તૈયાર છે. પછી એકની એક દીકરી, એ મર્યા પછી બધું છોકરીને જ મળે ને? છીમા, એ છોકરી કેવી કાળી હતી. તું ચૂપ રે, પણ મને ને ભાઈને છોકરી ગમે છે, એટલે અમે જવાના જવાના ને જવાના છે. હે અમર, પણ માં, જો આમાં ક્યાં આપણે સત્પણ કરી નાખ્યું છે? ભાઈ બહેન બેવ એક થઈ ગયા, હવે મારો થોડો છૂટકો છે. થેન્ક યુ મમ્મી, થેન્ક યુ. દેસાઈ કાકા, આવતા રવિવારે જ કન્યા જોવા જવાનું પાક્કું. વારું તારું રજા લો. અરે બેસો બેસો, દેસાઈ હવે કઈ એમ મોઢું મીઠું કર્યા વગર થોડું જવાય છે? આ અમરભાઈ નું કામ કરશો ને એટલે તમારે તો લાડવા. આ તમારે તો વર પક્ષ ને કન્યા પક્ષ બે તમારા હાથમાં. આશા, આશા લે આ સાડી પહેરી લે, તને જોવા આવનારા બહુ જ પૈસા વાળા છે. અરે, પણ શું થઈ ગયું? હે, એ પૈસા વાળા છે તો આપણી દીકરી માટે આપણે ઓછા પૈસા ખર્ચવાના છીએ? ચા બેટા, સાડી બદલી આ. ચા, એ ભાઈ અહીંયા રાખી દે, અહીંયા મૂકી દે. હે, હા. અરે, પણ આ ખુરશીઓ ક્યાંથી લઈ આવ્યા? આપણે ત્યાં મહેમાન આવવાના છે ને, એટલે વધારાની ખુરશીઓ ફાળો છે ને, ત્યાંથી લઈ આવ્યો. અરે બાપુજી, મહેમાન આવી ગયા. હે, આવો આવો દેસે છે. આવો આવો, જય શ્રી કૃષ્ણ. આવો આવો આવો, બેસો બિરાજો. આ દીકરી જ્યોતિ, જે વકીલ છે. નમસ્તે. અને આ એમના ભાઈ ને ભાભી છે. નમસ્તે. જય શ્રી કૃષ્ણ. અહીંયા ને જાને. શું નામ છે તારું? માસ્ટર સાહેબ, તમારો છોકરો બહુ સ્માર્ટ છે. હા બેટા, કેતન અને આશા એ જ અમારી મૂડી છે. એ જ તો ખરી મૂડી છે કાકા. આ વાતો બોલવામાં સારી લાગે છે. દુનિયામાં પૈસા વગર તો માણસની કઈ જ કિંમત નથી હોતી. જ્યોતિબેન, બહુ ગરમી થાય છે, બહુ ગરમી. નહીં બેન, મારી બેનને તો એક મિનિટે પંખા વગર ચાલે નહીં. ધનરાજભાઈ, અહીં કઈ પંખા જેવું નથી. પંખો તો છે, પણ એ બુટ્ટો થઈ ગયો છે મારી જેમ, એટલે રિપેરિંગ માં આપ્યો છે. આશા, મહેમાનોને નાસ્તો આપ. પાર્વતીબેન, કન્યાને કઈ પૂછવું છે? મારી તો આવવાની ઈચ્છા જ નહોતી, પણ આ ભાઈ બેન ને હિસાબે આવવું પડ્યું. બાકી એમને કઈ પૂછવું હોય તો ભલે પૂછે. અમર, તારે કઈ? નહીં, કઈ નહીં. જ્યોતિબેન, તમારે કઈ પૂછવું છે? કાકા, કોલેજમાં ભણતી છોકરીને વળી શું પૂછવાનું હોય? તો પછી અમે ઉઠીએ. હા જી. પણ બેન, તમારો કઈ જવાબ? વિચાર કરીને જવાબ આપો. એમાં વિચાર શું કરવાનું હોય મમ્મી? અતિ વિચાર એ સર્વનાશ નું મૂળ છે. નહીં, હવે તું ડાઈ થતી ચાલ ને. નમસ્તે. અચ્છા, નમસ્તે.
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા કાકા, અરે કન્યા તો અમને પસંદ છે. ભાઈ એમાં જવાબ શું આપવાનો છે? આશા અમને પસંદ છે. એક મિનિટ કાકા, તમે અમારી જોડે વાત કરો. હેલો, હા નમસ્કાર કાકા. હા હા હા, પસંદગી પાકી. ના બાકી વાત તમે મા જોડે કરી લો. અહીંયા ને શું છે એ માં છાપામાં શાના કોયડા ઉકેલે છે? પેલા આ કોયડો ઉકેલ ને. આવ આવ ને માં, જલ્દી આવ ને. તમે ભાઈ બહેને તો મારા ઉપર જુલુમ આદરે છે. માં વાત તો કર, કરું છું કરું છું. હેલો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અરે આ બંનેની જીત છે તો હું પણ હા પાડું છું. અરે લેવા દેવાની વાત ટેલિફોન ઉપર કેવી રીતે થાય? તમે માસ્ટરને લઈને આવો, રૂબરૂ વાત કરી લઈશું. ભલે, બંધ કરું છું. હા, જય શ્રી કૃષ્ણ. ભલે. માં મને ફેક્ટરીમાં જવાનું મોડું થાય છે, હું જાઉં છું. આવીને વાત કરીશ. ભલે, આવજે. ચાલો દેસાઈ, શુભશ્ય શીઘ્રમ. ચાલો ચાલો. તમે વાત પાકી કરવા જાઓ છો તો ખરા, પણ મારું મન માનતું નથી. હું તો કહું છું તમે લેવા દેવાની વાત પહેલા પાકી કરી લેજો. એ તો મોટા માણસો કહેવાય. હવે મોટા કે નાના, આપણા જેવા માણસો જ છે ને. આ પૈસે તકે શ્રીમંત બાકી. શ્રીમંત છે એટલે જ ડર લાગે છે. શ્રીમંતાઈથી મોટા મનાતા માણસોના મન બહુ જ સાંકડા હોય છે. નજીવી વાતમાં એ ઊંધું જતું થાય તો. અરે તમે ચિંતા ના કરો બેન, વચમાં હું છું ને, બધું ઠીક થઈ જશે. પણ ભાઈ તમે ધ્યાન રાખજો, આપણાથી બોલાઈ જવાય અને વ્યવહારે ઊભા ન રહીએ તો દીકરીને જીવતર આખાનું મેણું રહીએ. અમૃત દેસાઈ, હજી તો છોકરીની વાત પાકી કરવા જઈએ છીએ, ત્યાં જણે ચિંતા કરવાની શરૂ કરી દીધી. ખરું કહું બેન, સોના જેવા સંબંધીઓ છે, એકવાર આશાનું પાકું થઈ જાય ને તો આશા સોનાના હિંડોળે ઇચકશે, પછી તો અંજળ પાણીની વાત છે. અને બધું બરાબર થઈ જાય તો દેસાઈ ચાલો. પણ હવે તમે તો વચ્ચે બોલતા જ નહીં હો, સારા કામમાં શું રિઝલ્ટ. ચાલો દેસાઈ, ચાલો આપણે ઉપડીએ. અમારા તરફથી તો બધી તૈયારીઓ થઈ ગઈ છે, પણ તમારો જવાબ. જવાબમાં તો લેવડ દેવડની વાત છે, કેમ ભાઈ? હા બેન, બરાબર છે. અને મોઢે યાદ ન રહે એટલે યાદી બનાવી છે, અને આમે તે લખેલું જ વંચાય ને એટલે બનાવી રાખ્યું છે. લ્યો દેસાઈ ભાઈ, તમે જ વાંચો. ભલે, લો. કલમ નંબર 1, લગ્ન સંબંધી બંને પક્ષનો ખર્ચ કન્યાવાળાએ કરવાનો રહેશે, ને જાનને જમાડવાનો તમામ ખર્ચ કન્યા પક્ષે ભોગવવાનો રહેશે. કેટલા માણસો જાનમાં આવશે? આશરે 300-400. કેમ માસ્તર? કલમ નંબર 2, સોનાની બંગડીઓ, ગળાનો હાર, કાનની કડીઓ, પગના ઝાંઝર, હાથના પોચા, આટલા ઘરેણા કન્યાને ચડાવી અને એ કન્યાદાનમાં દેવાના રહેશે. કલમ નંબર 3, વરરાજાના જોડ લુગડા માટે ફક્ત રૂપિયા 5001 લગ્નના 8 દિવસ પહેલા કન્યા પક્ષે વરરાજાને પહોંચાડવા પડશે. શું 8 જોડ લુગડા કરવાના છે? એમ નથી દેસાઈ ભાઈ, જોડ લુગડા એટલે ખાલી લુગડા નહીં, ચેન, વીટી છે, કંદોરો છે, આમ તો 4 તોલાનો ચેન તમારે વરરાજાના ગળામાં નાખવો જોઈએ. પણ દેસાઈ ભાઈ, એમની પરિસ્થિતિ જોઈ અને બેને આટલું ઓછું લખાયું છે. કમ નંબર 4, કન્યાદાન પહેલા વરરાજાના ખિસ્સે રૂપિયા 30,000 રોકડા નાખવાના રહેશે. પાર્વતીબેન, આ રિવાજ તમે તમારા ઘરનો ગળ્યો લાગે છે. અરે 2,00,000 રૂપિયા દેનારા મારી બેનના પગે પડતા આવે છે. આ તો તમારી શરમે મારી બેન હા પાડે છે દેસાઈ ભાઈ. માસ્તર સાહેબ, તમે તો કઈ બોલ્યા જ નહીં. મોટા માણસોની વાતોમાં મારે શું બોલવું? મારે તો દીકરી દેવી જ છે. મારા વતી તમે જે કંઈ બોલો એ મને કબૂલ છે. કલમ નંબર 5, વરની મા બહેન અને વર પક્ષના એમના સગાને દરજા પ્રમાણે પહેરામણી કરવાની રહેશે. એટલે કાકા, કાકી, મામા, મામી, ભાઈ, ફુવા, જે કહો હોય તે સૌ. સ્ત્રીઓને સાડી પહેરાવાની અને પુરુષોને પાઘડી બંધાવવાની, કેમ બેન? બરાબર છે ને? હા ભાઈ, આ તો વ્યવહાર છે. બસ પૂરું થયું. મને થયું કે 20 કલમી કાર્યક્રમ હશે, પણ આ તો 5 જ કલમમાં પૂરું થઈ ગયું. પણ આ 5 કલમો તો બલભલાને ભારે પડી જાય એવી છે. અરે દેસાઈ ભાઈ, સારું સગું જોતું હોય તો થોડો ઘણો ભાર સહન કરવો પડે. પણ આ થોડો ભાર નથી. અરે ભાઈ, મારા બંગલાનો ખાલી ફર્નિચર 1,25,000 નો છે, કેમ ભાઈ? હા બેન,
અને દીકરો પરણાવો એટલે લેવાનું અને દીકરી પરણાવી એટલે દેવાનું. આમાં કઈ નવાઈ નથી કરતા. આ અમારી જ્યોતિના લગ્ન હમણાં આવશે ત્યારે અમે આનાથી 10 ગણું દેવાના છીએ. ઘરની વહુ લક્ષ્મી ગણાય લક્ષ્મી, એ જેટલો લાવે તેટલો ઓછો જ ગણાય. તમારા ગણિતમાં તો એમ જ હોય, પણ તમે પરણીને શું લાવ્યા હતા? હું શું લાવી હતી એનો હિસાબ કરવાની જરૂર નથી. કાન ખોલીને સાંભળી લો, હું કઈ એમને પગે પડવા નહોતી ગઈ. હજી નહીં પરવડે તો કોઈ ગરીબનો છોકરો ગોતી લો. પોસ્ટમાસ્ટર છું તો શું થયું? મારી આશાના સુખની ખાતર મારી જાતે વેચાવવા હું તૈયાર છું. દેસાઈ, મને બધી શરતો મંજૂર છે. ધીરજ રાખો માસ્તર, ધીરજ રાખો. બેસો બેન, તો ઠીક છે. તમને બેવને મંજૂર હોય તો મારે શું બોલવાનું છે? તો કળાવ મુહૂર્ત. અરે મુહૂર્ત તો 13 નું સરસ છે. કેમ બેન? ભલે બેન. અરે ક્યારે આવ્યા તમે? હમણાં જ આવ્યો, પણ ખાલી હાથે પાછો નથી આવ્યો. હા, લગ્નના મુહૂર્તનું પણ નક્કી કરીને જ આવ્યો છું. હે, હા તો હવે ઝડ તૈયારી કરવી પડશે. એમાં આટલા હરખાઈ જવાની જરૂર નથી. હરખાઉં કેમ નહીં? સોના જેવા સગા મળ્યા તો પછી ખર્ચાની ચિંતા થોડી જ કરાય ને. આપણે ક્યાં બેચાર દીકરીઓ છે. પણ તમે લેવા દેવાની શું વાત કરી આવ્યા એ તો કહો. લગભગ 60-70 હજાર તો લાગશે જ. 60-70 હજાર? અરે દીકરીને એવડું મોટું શ્રીમંત સાસરું મળે ને તો મા બાપે તમાચો મારીને ગાલ લાલ રાખવો પડે ગાંડી. પણ આટલા પૈસા કાઢશો ક્યાંથી? જો હું રિટાયર થયો ને ત્યારે મારા પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુટીના 50,000 રૂપિયા આવ્યા. તે આપણે બેંકમાં મૂક્યા છે, તે આપણે ઉપાડી લઈશું. જીવનભર પૈ પૈ કરીને ભેગી કરેલી રકમ આમ વાપરી નાખશો તો ગડપણમાં. અરે ગડપણમાં તો હવે જવાની આવી છે સવિતા. હવે તો આપણે એ જ વિચાર કરવાનો છે કે 50,000 રૂપિયા આપણી પાસે છે, હવે બાકીનાનું શું કરીશું? બીજું તો શું હોય મારી પાસે? આ તમે ઘડાવેલા દાગીના છે ને, આ દાગીના પહેરીને મારે ક્યાં જવાનું હોય? દીકરીના સુખ આગળ આ દાગીના શા કામના? બાપુ. આશા, તું? મેં બધું જ સાંભળ્યું છે. આશા, મારે આ લગ્ન નથી કરવા બાપુ, નથી કરવા. હા માં, મા બાપના ઘરબાર અને દર દાગીના વેચાવીને સાસરીએ પગલા પાડનાર છોકરી કદી સુખી ન થાય. અરે તમે તો બુઢાપાને આંગણે આવીને ઊભા છો, આ મારા માડી જાય ભાઈનો શું? અરે ગાંડી, કેતન તો છોકરો છે અને હજી અમે જીવીએ છીએ. હા બેટા, અરે દીકરી તો પારકું ધન કહેવાય. જગતમાં કન્યાદાન જેવું બીજું કોઈ મોટું પુણ્ય નથી બેટા. અરે છોકરો તને પસંદ છે ને બેટા? હે, તો તારો સુખી સંસાર જોઈને આ બુઢા બાપને પણ જીવવાનું મન થઈ જશે બેટા. હો, ચાલો હસો હસો જો બેટા, હસો. અરે અરે, અરે દીપક, તું? એ દીપક, જોગીદાસ ખુમાણની જેમ તને ગોઠવા મારે બારવટે ચડવું પડ્યું. આટલા દિવસ ક્યાં હતો? જ્યોતિ, તું તો જાણે છે કે હું તો જાત મહેનત જિંદાબાદ ના માનું છું, એટલે કામ પણ કરું અને ભણું પણ. બેવ ભેડું થઈ ગયું છે. સારું થયું તું આજે મળી ગયો. દીપક, જાણે છે મારા ભાઈ અમરના લગ્ન નક્કી થયા છે. હા, આરી એની કંકોત્રી. કોણ જાણે તારી અને મારી કંકોત્રી કયા ભાવે છપાશે. કેમ? અરે જ્યાં સુધી તારી આ માં જીવે છે ત્યાં સુધી એ શક્ય નથી. એ પહેલા તું લગ્નમાં તો પછી આપણે માં જોડે વાત કરીએ, આવીશ ને? અરે મારી પાતળી પરમાર, તું બોલાવે અને તારો આ હલામણ જેઠો ના. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ. મજી, મીઠાઈ લઈ આવતો. મંગલાયતનોહિ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ. અરે દીપક, તું તમે કોણ? કેમ ઓળખ્યો નહીં મને? ભૂલી ગયો? મજીદ, આ યાર. અરે મજીદ, તું કેમ છે યાર? ખાઈ પીને એકદમ ફિટ થઈ ગયો છે. ફર્સ્ટ ક્લાસ. શું કરે છે? બસ અમાર બાબુને ત્યાં ડ્રાઈવરની નોકરી કરું છું. એ પછી મળીએ. જ્યોતિ, ફ્લાવર્સ જોઈ રહ્યો તો. ક્યાં વર્ક કન્યાનું જોડું કેવું સુંદર લાગે છે.
ખરેખર ખૂબ જ ભાગ્યશાળી છે તારો ભાઈ. તું હું જ્યારે આપણે માંડવામાં સામ સામે આવીએ ત્યારે દુનિયાનો ભાગ્યશાળી હું થઈશ, પણ અત્યારે તો નાણાં વગરનો નાથી છું. જ્યોતિ હા અહીંયા જા, જમના બની જગદંબા. ચાચા શું છે મમ્મી? ક્યાં પણ જ્યોતિ જ્યોતિ કોની સાથે વાત કરે છે? દીપક હતો તેનો ઓળખ્યો. આપણી જીવી માસી છે ને એનો ભાણે જ આ વર્ષે જ એન્જિનિયરિંગમાં પાસ થયો છે. એને કોને બોલાવી અહીંયા? જ્યોતિ જ્યોતિ તને જરાય અક્કલ નથી. એ ક્યાં આપણે ક્યાં? જોડા કેટલાય સુંદર હોય એ પગમાં શોભા દે છે, એને માથા ઉપર ન ચડાવવા જોઈએ. મમ્મી તું હવે જૂના જમાનાની વાતો. જ્યોતિ આ શું છે? આ તારા ભાઈ ભાવીની ભેટ. હું જાઉં છું. પણ કેમ આટલી જલ્દી? હું જરા જલ્દીમાં છું ને એટલે જાઉં છું. સારું થયું એ ચાલી ગયો, નહીં તો મારો નાક કપાઈ જાત. છોકરી પાકી છે. બેન બેન, અરે મોટા બેન, તમે અહીંયા બેઠા છો પણ ત્યાં તો વર કન્યા પરણી ઉતરી રહેવા આવ્યા. આ લોકોએ કઈ પેરામણી બેરામણી કરી છે કે નહીં? અરે પેરામણી ના કરે તો કન્યાને પડતી મૂકી જાઉં એવી છું હું. હા અરે પણ પરણ્યા પછી વગર કન્યા વરરાજો ઘેર પાછો વળે તો લોકો શું વાત કરે? પાર્વતી બેન, બેન ચાલો માંડવામાં, સૌને પેરામણી કરવાની છે. અરે ભાઈ આ શું? અરે આ પેરામણી છે કે છેતરામણી? આવા કપડાં તો અમે અમારે ત્યાં ચકલો ભંગ્યો ઢેઢ ઢોલ વગાડવા આવે એને આપીએ છીએ. આ તે અમારું માન છે કે અપમાન? બેન આપણે દેસાયારે બધી વાત બાકી કરી નાખી છે. બેન અમારા ઘરમાં દીકરીના લગ્નનો આ પહેલો પ્રસંગ છે. પહેલા કોકને પૂછીએ, પૂછવામાં નાના બાપના નહીં થઈ જવાય. શું વાત છે પાર્વતી બેન? આ શું? આ પેરામણી છે? દેસાઈભાઈ તમે અમને આવા વેવાય ભટકાડી દીધા. આ જુઓ તો ખરા કેવી પેરામણી કરે છે. બેન અમારે ત્યાં પહેલો જ પ્રસંગ છે, એટલે કે ભૂલ થઈ હોય તો માફ કરો. તમે રૂપિયા દીધા હોત તો અમે ખરીદી કરીને લાવત, માંડવામાં તમારી શોભા વધત ને. તમને શું ખબર મારા મનમાં અત્યારે શું થાય છે? જમવાનું તો રહ્યું, અત્યારે હું પાણી પીવાઈને રોકાવું. એવું ન બોલો બેન, મારી લાખની આબરૂ ખાખરી થઈ જશે. પેરામણીને તમે કહેશો એટલા રૂપિયા દેવા તૈયાર છું. ધનરાજભાઈ ઉઠો, આપણી જ્ઞાતિના રીત રિવાજ મુજબ માત્ર 15,000 થી 20,000 રૂપિયા પેરામણીમાં તો આપવા જ જોઈએ. પણ આ તમારી હાલત જોતા 10,000 રૂપિયા આપશો તોય ચાલશે કેમ બેન? ઠીક છે ભલે બેન, મને 8 દિવસ નો ટાઈમ આપો, હું રૂપિયા પહોંચતા કરી દઈશ. દેસાઈભાઈ તમે વચમાં છો એટલે બધી વાત મંજૂર રાખું છું, બાકી દુનિયામાં કન્યાઓનો ક્યાં તોટો છે કેમ ભાઈ? હા બેન, અને દીકરી જુવાન થાય એટલે એને સાસરે તો વળાવી જ જોઈએ. સાસરીએ
बचपन थी ते आज सुदीप ने लाखों लाड़ लड़ाव्या ए लाड़ कड़िए सासरियाना सौ सौ सपना सजाव्या ए ना मीठा हेत निवा को ए ना मीठा हेत निवा को हैया मां संगरिए हैया मां संगरिए दिकरी जाली सासरिए आजे दिकरी जाली सासरिए दिकरी जाली सासरिए दिकरी जाली सासरिए आजे दिकरी जाली सासरिए सजी सोल शणगा थई सुहागण आजे दिकरी चाली पति ने द्वार धूप सड़ी जेम महकी जाजे धूप सड़ी जेम महकी जाजे एटला आशीष आशीष दईए दिकरी चाली सासरिए आजे दिकरी चाली सासरिए दिकरी चाली सासरिए दिकरी चाली सासरिए आजे दिकरी चाली सासरिए પગ મૂક્યો તો દાગીના આપણા થઈ ગયા સમજી તું વચમાં ડાપણ ના કર જા થઈ જા ક્યાં અહીંયા ઉભી છે આવ ના એજ કે આપણી પરણિયાની પહેલી રાત છે અને પલંગની સજાવટ પણ નથી કેવી સજાવટ ફૂલોના તોરણ અરે એ બધું તો માણસો ફિલ્મ માં જોવાનું હોય ઘરમાં કરવાનું ના હોય દાગીના ક્યાં ગયા બાએ માંગી લીધા
કહ્યું કે સાચવીને મૂકી દેવાના છે. દાગીના વિના પણ તું તો સ્વર્ગની અપ્સરા જેવી લાગે છે. દાગીનાથી તો તારા દેહનું ખરું રૂપ ઢંકાઈ જાય છે. જા લચ્છા. વાહ, તું શરમાય છે ને તો એવી લાગે છે કે શબ્દો નથી ચડતા. જો આશા, તને મારા તરફથી કોઈ પણ તકલીફ નહીં થાય. ફક્ત એક વાત તારે સમજી લેવાની, માં વિશે મારી પાસે કોઈ દિવસ ફરિયાદ કરવી નહીં, અને માં તરફથી પણ તારી ફરિયાદ થવી ના જોઈ. ખેર જવા દે આ બધી વાતો. વાતમાં ના વાતમાં આપણા મિલનની આ મોંઘી ઘડી લીધી. કેટલી શાંતિ છે. અહીં બેસીને આપણા મનની વાત કરવાની કેટલી મજા પડે ને. જ્યોતિ, એ જ્યોતિ, શું છે મમ્મી? શું પપ્પા મારો છે તમે બંને અહીંયા? મમ્મી, હું ભાભીને મંદિર દેખાડવા લાવી હતી. આ કઈ મહેમાન નથી, હવે અંદર માથે જ પડી છે. જો તમને મંદિર જતા હવે ભલે હાથની મેંદી ઘસાઈ જાય. ચાલો. મારું નામ બિંદુ છે. અરે, અમારના લગ્ન થયા તો શું થયું? એ જરૂર મારી પાસે આવશે. અને જો આવશે શેના ચમત્કાર ની વાત ચાલે છે? ઓ ડાર્લિંગ, કઈ નઈ, તું આવ્યો ને એ નઈ. બિંદુ, સાત સમંદર પાર કરી ગયો હું તો એ તને મળ્યા વિના આ દિલ ને ચેન નહીં પડે. હવે તો દિલ ને ચેન આપવા વાળી આવી ગઈ ને. બિંદુ, તારા માં ને એના માં બહુ ફરક છે. તું પ્રેયસી છે, અરે પત્ની છે. એમ તો એનો ફોટો તો બતા. ફોટા? ફોટા તો હું બધા જ લાવ્યો છું. હમણાં બતાવો. આ જો. આ જો. આ બધા ફોટો તો આપણા જ છે. હવે તો તને આ ફોટા રાખતા બીક લાગતી હશે તારી પત્નીની. બિંદુ, અમારા ખાનદાનમાં પુરુષો પત્નીથી ડરતા નથી, પત્ની પુરુષોથી થરથર કાંપે છે. એક નહીં, પાંચ પાંચ પત્નીઓ કરવાનો અમારું જન્મસિદ્ધ હક છે. અમર મારું તન ભલે બીજે ફેરા ફર્યું, પણ મારું મન, અમર મારું મન તારા યોગને માણવા હંમેશા તલસતું જ રહેતું. અરે બધા વાસણ માંજી ના, એક પણ ડાગ રહેવો જોઈએ નહીં, સમજી? ચાલ બાબુ, માજુ છું ને. તો ચોપે એના બાપ ના ઘરે ક્યાં નોતા રાખા, તો એને હાથમાં થાળા પડી જશે. આટલા બધા વાસણ નો ઢગલો તો શું થઈ? જમીદારની છોકરી લાવી હોત તો આજે 2 લાખ રૂપિયા ઘરમાં આવી જાત, અને એના બાપે તો પેલા મહિને પૈસા આજે નથી આપે. અરે એક વાર ના પાડીને તબિયત કામ કરવા. છોકરાની માં તારા જેવી તો નથી ને, પછી જ લગ્ન કરીશ.
એને એવો છોકરો મેં ગોતી જ રાખ્યો છે કે જેની માં જ નથી. શું હે? કઈ નહીં માં, કઈ નહીં. એ જીવી માસી, તમારે પણ હાથ નથી લગાડવાનો, ઘરના બૈરાનો જ હાથ લાગવો જોઈએ. આ વાસણ હું અને મમ્મી મળીને ઉટકી નાખશું એમમાં. અરે જા, મારી ગઈ તારી માં. અરે આવો આવો વેવાઈ, હું તમારી જ રાહ જોતી હતી. જરા ચા મો બધા. જો તો મજામાં ને. સત્યનારાયણ ભગવાનની દયા છે. આ તો મેં અને આશાની માએ માનતા લીધી હતી કે આશાના લગ્ન થશે, પછી જમાઈ અને દીકરીને હાથે સત્યનારાયણની કથા કરાવીશું. એટલે આજે એનું આમંત્રણ આપવા આવ્યું. તમારો જમાઈ તો મુંબઈ ગયો છે, પણ પેરામણીની રકમને શું થઈ? લાવો છું, પણ બેન પૂરી સગવડ નથી થઈ. 5000 છે, બાકીના 5000 નું અઠવાડિયામાં થઈ જશે. પછી શું મોહ લઈને આમંત્રણ આપવા આવે? તો હું કઈ ભીખ નથી માંગતી, ભરે માંડવામાં તમારી આબરૂ રાખી એ હક ના માંગુ છું. તમારી નથી, મારી થઈ છે કે તમારે સાથે સંબંધ બાંધ્યો. અરે 10000 ની રકમ નથી આપી શકતા. સત્યનારાયણની પૂજા કરો, સમજ્યા? જ્યાં સુધી પેરામણી ની રકમ નહીં મળે, અમે કોઈ તમારે ઘરે નહીં આવી. બિંદુ આવો છો? ડાર્લિંગ બસ એક જ મિનિટ. બિંદુ આજની રાત બહુ મજા કરવાની છે, કાલે તો મારે જવું પડશે. કે ઘરની રાણીની યાદ આવી કે મારાથી મન ભરાઈ ગયું? અરે તારે, તું તો જવાનીનો એ છલક તો જામ છે જે મને ઘરમાં ક્યાંથી મળવાનું? તો પછી ઉતાવળ શાની છે? અરે મમ્મીને પણ લાગવું જોઈએ ને કે ફેક્ટરી નું કામ પણ કરું છું, બાકી આપણું કામ તો ચાલુ જ છે. અમે તો માનતા માની હતી કે મારી દીકરીને હાથે સત્યનારાયણ ની પૂજા કરાવવાની, પણ શું થાય. ચાલ અમે બંને જણા પૂજા કરી લીધી. અરે દેવ નું કામ આમ અધૂરું થોડું મુકાય છે. એ વાત તો ખરી માસ્તર, હવે તો મને ચિંતા થાય છે કે જો આમ ને આમ ચાલે તો દીકરીની સાસરિયામાં શું હાલત હશે. પ્રભુ જેવો ધણી છે, મને તો શું કરવું એ જ સમજાતું નથી. માસ્ટર, બાકીની રકમનું શું કર્યું? એક બે દિવસમાં થઈ જશે. એ દેવા હું જ જઈશ, ત્યાંના રંગરાગ જોઈને મને લાગશે તો બે વાત સમજાવતો આવીશ ને બે વાત સંભળાવી પણ દઈશ. ભાઈ, અમારા વતી તમને થોડી તકલીફ તો થશે, પણ દીકરીની માં છું એટલે ભલામણ કરું છું. એના સાસરિયાનું દિલ ના દુભાય એનું ધ્યાન રાખજો. તમે ચિંતા ના કરો બેન, હું બેઠો છું ને, બધું ઠીક થઈ રહેશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાઈ, મારી દીકરી માટે આટલું ભાતું લઈ જશો? ભલે બેન, લાવો. હવે ક્યાંથી વ્યવસ્થા કરશો? સત્યનારાયણ ભગવાન જ વ્યવસ્થા કરશે સવિતા, બીજું તો શું. આ ચાંદીના લોટા, આ બાજટ, એ બધું વેચી રાખીશું. સોના ચાંદી શા કામના? એ સાઈ ભાઈ, બોલતા તો બોલાઈ ગયો, આ જીભડીમાં ક્યાં અડકો છે?
પછી તો બહુ દુઃખ થયું, પણ શું કરું? બેન, એ તમારી ભૂલ તો કહેવાય જ ને, એ પૈસા આપવાની ક્યાં ના પાડતા હતા. જો પૂરેપૂર આપી દીધા ને. પૈસો દુનિયામાં વારાથી વેર કરાવે છે. તે દિવસે મારું માથું આટલું ચડેલું ના કે એકનો ગુસ્સો ભેજા ઉપર ઢોળી નાખ્યો. પણ દેસાઈભાઈ, તમે અમારે વેવાઈને કહેજો કે મારો ગુસ્સો માફ કરે અને મનમાં કઈ રાખે નહીં. બેટી આશા ઊભી છે કેમ? બેસી ગયા ને? બેસ, આ અમારા વેવાઈ વેવાન છે તો મજામાં ને? ખૂબ મજામાં છે, લીલા લહેર કરે છે. પણ અમર મુંબઈ થી આવ્યો કે ને? જોવો ને, એનો કામ જ પતતો નથી. આશા બેટા, તારે કઈ કેવડાવું છે? હા હા, કઈ સમાચાર કેવડાવ્યા હોય તો કહી દે. નહીં કાકા, કહેજો કે હું ખૂબ મજામાં છું. આશા બેટા, આ તારી ભાઈ ભાથું મોકલાવ્યું છે. માનો જીવ છે, તે કેમ જાણે રે. લઈ લે દીકરી, લઈ લે, લઈ લે. ભલે બેન, ત્યારે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુરાની, જોવા દો તો તમારી માં ભાતામાં શું મોકલ્યો છે. કાચા ઘીની સુખડી કે તલના લાડવા? કોઈ દિવસ રાંધો નો રાંધ્યો હોય તો આવડે ના, એ કોણ ખાય? જીવી, અરે જીવી, શું કે બાબા? ઘરે જાય ત્યારે આ કાગળ માં બાંધીને લેતી જાય. હવે ખોરાક લઈને સુખડી ખાઈને મારે દવામાં પૈસા બગાડવા નથી, સમજી? જ્યોતિ, તું આ મોચંતી દેવીની જેમ ક્યાંથી પ્રગટ થઈ? તારા હૃદય કમળમાંથી. પ્રિય પ્રિય, વાહ 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 વાહ, શું વાત છે! જો આ ભાઈ બહાર આવી. અસલ ફિલ્મ સંપૂર્ણ રામાયણની જેમ અશોક વાટિકા જેવું આ સુમસામ બગીચું, તેમાં તું મારી સીતા અને હું તારો રામ. નથી કોઈ પાણી વાળો કે નથી કોઈ પૂરી વાળો, નથી કોઈ આજુ વાળો કે નથી કોઈ બાજુ વાળો, કોઈ વાળો નથી, કોઈ પણ વાળો નથી. તો આવો આવો, આપણે અસલ હીરો હિરોઈન ની જેમ પ્રેમ કરીએ. હવે એ ડોશીની ચિંતા મૂકને પડી હશે કો ખૂણામાં ઘોરતી. જો બેટા, માના હાથની બનાવેલી સુખડી ખાઈશ ને તો મૈયાને મીઠા ઓડકાર આવશે. દીકરા નજાડે હજી બહાર ગામના કેટલા ધક્કા થશે. અરે થઈ જશે,
ચાલ, તને ભૂખ લાગી હશે ના, ચાલ જમી લો, ચાલ. તમે લોકો જમ્યા? અરે તારા વિના મારા ઘરે બટકો ક્યાંથી ઉતરે બેટા? તું પણ બેસ ને, એને આજે ઉપવાસ છે. જ્યોતિ, તું અસલ અરુણા ઈરાની જેવી લાગે છે. હા, ગુજરાતી ફિલ્મમાં હિરોઈન બની જાય તો લોકોને ગાંડા કરી મૂકશે. હા તો હું તને એક્ટિંગ બતાવ. હા બતાવ. હા હે, તારી બુને પૈણો. રંગીલી વાહ, તમે કિયા તે ગમના ગોરી રાજ, અચકો મચકો હુકારેલી. અરે વાહ મારી સોન કંસારી, વાહ. મારી ફરજ સમજીને તમને કહું છું, બાકી આગળ શું કરવું એ તમે જાણો. એ હવે ખાતરી થઈ ગયા છે કે હું શું કરવા માંગુ છું. જ્યોતિ, આવી મમ્મી. શું છે? મારે તને આજે એક ચેતવણી આપવી છે. કોના માટે? ઝાડુવાળા માટે. ઝાડુવાળો? કોણ ઝાડુવાળો? અરે આપણે કામવાળી જીવીનો ભાણે જ આપણા બંગલામાં એકવાર ઝાડુ મારતો હતો તે. એ
અરે માં એનું નામ દીપક છે અને અમર ભાઈ કરતા પણ જાજુ ભણો છે મારી સરખામણી તો એની સાથે કરે છે તું એને પહેલો બગીચામાં નાસ્તા ગાતા હતા એ મામાએ નજરે નજર જોયું છે તો તમે શું કરતા હતા એ પણ એમને જોઈ જશે ને એટલે ચોરી છુપીથી મળીને અમારું નાક કપાવવા માંગે છે ચોરી છુપીથી કોને કહું ના રે ના હું તો ખુલ્લામાં બગીચામાં મળું છું અરે આવો બોલતા તારી જીભ કેમ નથી કપાતી ખાનદાનની ઇજ્જત કરી નાખી ડાકણ માં ખાનદાનની આબરૂ જાય એવું મેં કઈ કર્યું નથી કરતી નથી અને કરીશ પણ નહીં તો પછી એવી હલકી જાતના માણસોને મળવાનો બંધ કર માણસ હલકા નથી હોતા માં હલકું હોય છે માનવીનું મન જે સારું જોઈ શકતા નથી કેમ મામા મતલબ કે અમે હલકત છીએ સાંભળ્યું બેન અમને હલકત કે છે લો મેં ક્યાં તમને કહ્યું તો બંધ બેસી પગડે તમે શા માટે પહેરી લો છો અરે જ્યોતિ જ્યોતિ હવે મારે તારું શું કરવું માં જેને કમળો હોય ને તેને પીળું જ દેખાય છે જ્યોતિ આજે એક વાત સાંભળી લે તું જે કઈ કરે છે ને તે સારું નથી અરે મન ચંગા તો કથરોટ મેં ગંગા માં તું મારા પર ભરોસો રાખ જો આપણું મન ચોખ્ખું હોય ને તો દુનિયામાં કોઈ કાંઈ કરી શકતું નથી તો હવે તમારી વાત તમે જાણો અને તમારી આ દોડદાઈ દીકરી જાણે હું તો આ ચાલ્યો મામા નમસ્તે અમર એક વાત કહું બોલ હું એક વિચાર કરું છું હું પોતાની પાર્ટી કરું તો કેટલી પાર્ટીઓ નીકળે છે મહેશ કુમાર એન પાર્ટી બાબલા એન પાર્ટી મેલોડી મેકર હિંગુ એન પાર્ટી બિંદુ પોતાની પાર્ટી બનાવવામાં કેટલા રૂપિયા લાગશે ખાલી 5000 રૂપિયાની જરૂર છે પણ હું કયા મોડે કહું કેમ હું તારો નથી અરે તારે માત્ર રકમ બોલવાની ક્યાંથી લાવવી એ કામ મારું પૂજ્ય બાપુજી આશાના પ્રણામ આજે ખાસ કારણસર તમને આ કાગળ લખું છું તમારા જમાઈને તાત્કાલિક એક કામ માટે 5000 રૂપિયાની ખાસ જરૂર છે કામ પૂરું થતા તરત અમે પૈસા તમને પાછા આપી દઈશું પરંતુ આ વાત કોઈને કાને ન જાય એટલું ધ્યાન રાખશો પૈસા તાબડતોબ ડ્રાફ્ટથી મોકલવા કૃપા કરશો પત્ર તમારા જમાઈ જ લખવાના હતા પણ એમને મને લખવાનું કીધું છે આટલું કામ કરશો બાને પ્રણામ કેતનને પ્યાર એ જ તમારી આશા ફર્સ્ટ ક્લાસ હવે જો ફરીથી કહું છું આ વાતની કોઈને પણ ખબર પડવી જોઈએ નહીં પણ મને તો કહો કે શું કામ છે કેમ તને મારા ઉપર વિશ્વાસ નથી જો આશા હું જે કંઈ કરું છું તારા સુખ માટે જ કરું છું આટલું જ જાણી લે દોસ્તો અમર કુમાર ના પૈસાથી આજે બિંદુ એન પાર્ટી નું મુહૂર્ત થાય છે એટલે દારૂ ના ઘોટ ભરતા ભરતા આજે આપણે પ્રાર્થના કરીએ કે 5000 ના જલ્દી 5 લાખ થઈ જાય મજીદ આ લે ગાડીની ચાવી હવે તું જા આશાને કહેજે મને મોડું થશે એટલે મારી વાટ ના જુએ ભાઈ આવી ગયા લાગે છે અરે માજી તું એકલું કેમ આવ્યો અમર ક્યાં છે એમને આવતા વાર લાગશે એટલે મને મોકલી આપ્યો છે અને ગાડી ગેરેજમાં છે લો આ ચાવી કમાલ છે તું રોજ તો મોડું કરે જ છે પણ આજે રક્ષાબંધનનો દિવસ છે એની એને ખબર નથી મેં પરમ દિવસે કવર આપ્યું તું એ પોસ્ટમાં નાખ્યું છે કે નહીં હા હા એ તો નાખી દીધું છે એમાં રાખડી હતી હર વર્ષે તો કેતનને મારા હાથે રાખડી બાંધતી હતી આ વર્ષે મળી હશે કે નહીં હા તે મળી જ હોય ને આજ પહેલી વાર મારા હાથે રાખડી નહીં બંધાવતો કેતનને કેવું થતું હશે ભાભી એક વાત કહું ના તો નહીં પાડો બોલ ને ભાઈ ભાઈ કહો છો તો આ બેન વિનાના અભાગ્ય ભાઈને હાથે રાખડી બાંધીને મને ધન્ય કરી દો વિચાર શું કરે છે ભાભી બાંધી દેને એનું એ મન રહી જશે ભાભી આશે તમને એક નહીં બે ભાઈ છે ભાઈ ના પાડ બેન ભાઈ ના હાથે રાખડી બાંધ્યા પછી
ભાઈએ બેનને કઈક તો આપવું છે. લઈ લે ને ભાભી, ભાઈની બેટ પાછી ના વળાય. અરે મજીદ, તું રડે છે કેમ? આશા જેવી બેન મળી એટલે આંખો છલકાઈ ગઈ. અલ્લાહ તને બરકત આપે, સદાય સુહાગન રહેજે બેન. બિચારો કેટલો રાજી રાજી થઈ ગયો. ને એક મારો ભાઈ છે કે જેની બેનની કઈ પરવા જ નથી. હે ભાભી, જો તો આજનો ચાંદલો કેવો રોડે રૂપાળો લાગે છે. ભાભી, પૂનમનો ચંદ્ર જોઈને તમને શું થાય છે? પૂનમના ચાંદમાં મને કોઈ નિર્દોષ બાળકનો ચહેરો હસતો દેખાય છે. એ ભાભી, શું વાત છે? કોઈ નવીન સમાચાર છે કે? હા, અરે વાહ, તો તો આ શુભ સમાચાર જલ્દી તમારે પિયરે પહોંચાડવા પડશે. અંદર લા, ધીમે હા, ધીમે મૂક, અહીંયા મૂક, ધીમે ધીમે મૂક જે. અલા, ગોઠવીને મૂક. બસ, આ પગું બરાબર આ બાજુ ઊંચું રાખ. હા, લે લે લે. એક જ રૂપિયો? કેટલા ભાઈ આપો? એ આઠ આનાનું કામ છે. જા જા જા, મજૂરી ઘણી થઈ ગઈ. જા. અરે, આ બધી શું ધમાલ છે? સમજાવો તો ખરા. સમજાવું છું, જરા ધીરજ રાખ. અરે સાંભળીશ તો તું પાગલ થઈ જઈશ. જો આ ખોડ્યું હા, અને એ ને આ રમકડા જોયું હા, આ દૂધની બાટલી. હે ભગવાન. અરે માસ્તર, આ ઉંમરે આશી ધમાલ માડી છે. અને સવિતા ભાભી, તમે પણ આ આ ઉંમરે મારી આવી મશ્કરી ના હોય ભાઈ. જો દેસાઈ, વાંચવા કાગળ. હે, આશાને સારા દિવસો છે. સવિતા ભાભી, તમે તો નાની માં બનવાના, નાની માં. હા બેટા, હવે તું મામો થવાનો. સાસરિયામાં વહુની કિંમત કેટલો કરિયાવર લાવી એનાથી ન થાય, પણ કેટલા છોકરા જણ્યા એનાથી થાય છે. જો તેનો કાગળ વાંચીને મારે માથેથી બધી ચિંતા ઉતરી ગઈ. મારી દીકરી કેટલી સુખી છે. રાજ કરશે, રાજ. હવે તો મારી આશાને ઝટ તેડી લાવો. કાલે જ જવાનું. તું એમ સમજે કે તેડીને જ આવ્યો? આઠ આટલા દિવસ તમે બહાર ગામ કરો છો શું? આશા, એક વાર ફેક્ટરી ચાલુ થઈ જશે ને તો પછી હું રાત દિવસ તારી સાથે જ રહેવાનું. હું જાણું છું આશા, મારા વિના તને કંટાળો આવતો હશે. કંટાળો? તમારી વાત જોતા જોતા તો દિવસો વીતતા નથી. ને હવે તો તને ઊંઘ પણ નહીં આવતી હોય. કેમ? હે, કેટલા મહિના થઈ ગયા છે. તને શું લાગશે, છોકરો આવશે કે છોકરી? તમારી શું ઈચ્છા છે? જે તને ગમે. આશુ, ફોટો છે. આ ભાઈ કોણ છે? કેમ, તારે શું કામ છે? કામ? આટલા ચોટીને પારકે બેરી સાથે ફોટા પાડો તો તમને શરમ નથી આવતી? શરમ? શરમની ઓળની હંમેશા સ્ત્રીઓએ ઓળવાની હોય છે. આશા, આ બંગલાની બહાર પગ મૂક્યા પછી પુરુષ શું કરે છે એ જાણવાનો રિવાજ અમારા ખાનદાનમાં નથી. પરંતુ હું આ જાણીને જ જંપીશ, કારણ કે મેં તમારી સાથે ફેરા ફર્યા છે. જ્યાં સુધી તમે મને નહીં બતાવો, હું તમને નહીં જવા દઉં. તું શું મને રોકવાની? અમારા ખાનદાનમાં તો ચાર ચાર ભાઈઓ રાખવાનો રિવાજ છે. જોઉં છું કે તમે મારા જીવતા જીવત કેમ બીજી બેરી કરો છો. રે, તારી છાતી માથી લાવીને રાખીશ ને તું જોતી રહીશ. ચાલ હટ. આશા, ભાઈ શું કરે છે? આ નવ વાગે નળ ઓળી જશે તો પાણી કોણ ભરશે? તારો બાપ? આજે જીવી માસી આવવાનું નથી? અરે વાહ, તારા બાપના ઘરે કેટલાક નોકર છે. તે તો જીવીભાઈની વાત કરે છે. ઉઠાવ ઘરો અને ભર પાણી. બાપ, એને આવી હાલતમાં પાણી ભરાવાય? હું ભરી લઈશ ને, હું છું ને. જીવી તું ચૂપ રહે. એના બાપે 2 લાખ રૂપિયા રોકડા આપ્યા હોત તો 4 નોકર રાખે, 4 એને ફૂલ પૂજત. પણ એના બાપા પાસે તો ફૂટી કોડી નથી. અરે જા, પાણી ભર કહું છું ને. જીવી, જીવી, તું જા, ચોખા થાપ કરી લે. જા જા.
ભણી જાય છે હા પરીક્ષા લેવાની છે ને માટે મમ્મી વેવાય તમે ના ઘર ના ખબર આ બેસો બેસો આ તો ખુશી ખબર નો કાગળ એટલે તરત જ દોડી આવ્યો છું બેન કાગળ મેં લખ્યો તો મમ્મી ભાભી 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 જુઓ તો કોણ આવ્યું છે લગ્ન થયા પછી આશા એક પણ વખત પિયર નથી આવી ભગવાને પ્રાર્થના સાંભળી સુખના સમાચાર મળ્યા આજ તું આશાને સાથે તેડીને જ જઈશ બેન હા હા તે તેડીને જ જજો ને એટલા માટે તમે કાઢી લખ્યો છો આવા દેશમાં પિયરનો પ્રેમ તો મળવો જોઈએ ને અચ્છા બાકી હું જાઉં છું પણ હા એને જઈને કાગળ લખવાનું નહીં ભૂલતા જરા ચા મૂકો તો વેવાઈ હવે આશાનો ખોળો ભરાશે એટલે તમારે જમાઈને કઈ પેરામણી તો કરવી પડે ને જરૂર જરૂર આ વખતે તમારા ઉપર જાજુ ભાર મૂકવા નથી માંગતી એક ઘડિયાળ બનાવો ને પેલી શું નીકળી છે એ ડાડો ડાડો રાડો રાડો એજ ખાલી 2-3 હજાર ની હશે જમીને જાશો ને રાગત એટલે કે વેવાય ને ક્યાં દીકરીને ઘેર બાપથી કેમ જમાય ખરી વાત છે ખરી વાત છે અરે આ ચા ને કેમ વાર લાગી લો હું લઈ આવું છું અરે આપ કે તકલીફ લો છો અરે આમાં શું તકલીફ છે પિયર જવાની રજા આપું છું પણ આટલું યાદ રાખજે સાસરિયાનો કઈ પણ વાંકો ચૂકો બોલી તો મારા જેવી કોઈ ભૂંડી નથી તી ભૂમા ભંડારી દઈશ સમજી જા પાપાને આવ્યા અરે લગનના વરસમાં જ ખોડિયું બંધાયું એ સારા નસીબની વાત છે અરે હવે તો આશાની સાસુએ એને ખૂબ સારી રીતે રાખતી હશે અરે સવિતાબેન આશાની નજર ઉતારી લેજો આવા દિવસોમાં ખૂબ જ સંભાળવું પડે છે ચાલો ત્યારે આવજો હા બેન મીઠું મરચું લાવી આઈ જ નજર ઉતારી લઉં મામા કેમ નજર લાગવા જેવું હવે રહ્યું છે લાગવાની હતી એ નજર તો લાગી ગઈ આશા આશા તું રડે છે બેટા બોલ બેટા શું વાત છે કઈ નહીં માં મારું ભાગ્ય મારી સાથે બધું બરાબર છે માં ના તારા મનમાં જરૂર કઈ વાત છે બોલ બેટા તને તારી માનો સોગંદ છે તને ભગવાનનો સોગંદ છે બોલ બેટા બોલવાની મનાઈ છે બાપુ મારા મોએ સાસરિયાનું સૌમણને તાળું લાગ્યું છે આશા એ તારાને તોડવાની આ તારા મોટા બાપા તાકાત છે બેટા બોલ બોલ તું ના બોલે તો તને મારા લાડ કોના સોગન છે બેટા બોલ ધન્યવાદ 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 રાજકોટની રસિક જનતા સામે બિંદુ એન્ડ પાર્ટીનો પ્રથમ પ્રોગ્રામ રજૂ કરતા ધન્યતા અનુભવે છે બિંદુ એન્ડ પાર્ટી ચૂરે
બિંદુ બોલે એટલી વાર છે. બોલ બિંદુ, કેવી ગાડી લઈ આપું? ગાડી હું તો કહું 10-15 સીટ ની મેટાડોર હોય તો બધો સામાન આવી જશે, ને દિવાળી આવે છે તો શો પણ સારા જશે. સમજી લે, મેટાડોર આવી ગઈ. તમે કેટલા સારા છો, પણ આટલા રૂપિયા કાઢશો ક્યાંથી? અરે અમરકુમારના સસરા દિવાળીની બોળીમાં મેટાડોર આપશે. અરે એનો બાપ પણ આપશે. મારે બંગડી પહેરીને ક્યાં જવાનું હોય છે? બે તુલાની તો હશે જ, અને ઘડિયાળ પણ 2-3 હજાર ની હશે. માં, તારા આંગ ઉપર આટલું તો સોનું હતું, એ પણ તારે ઉતારવું પડ્યું. મને તો થાય છે કે જન્મતા જ મને મોત કેમ ના આવ્યો. ગાડી બેટા, એમાં રડવા શું બેઠી? અમારી ક્યાં 2-5 દીકરીઓ છે ને બેટા, તારા સુખ ખાતરા સોનું બનું તો શું, અમારી જાતને પણ વેચવા તૈયાર છીએ. દીકરી બાપુ, દીકરી તે દિવસે તે વાત કરી
ત્યારથી તારા બાપુને ઊંઘ પણ નથી આવતી. હું કહેવાની નહોતી, પણ તમે મને સોગંદ આપીને મજબૂર કરી. હવે મને મારા કરતા તમારી ચિંતા વધારે થાય છે. અમારી ચિંતા? બેટા, હવે તમે ખરું પાન કહેવાય. દીકરી, તારું જીવન સુખી તો અમારું મોત સુધરશે. બાકી તારી નણંદ સારી છે એટલે અમને ચિંતા નથી. બેન, તું જાય છે ને, મને તારા વગર જરાય નહીં ગમે. બેન, ચાલ ચાલો બેટા, ગાડીનો સમય થઈ ગયો. ચાલ 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 ચાલ. સુખ દુઃખ ને તડકા છાયા આવે ને વહી જાય, તાર્યું આપણું થાય ન જગમાં, તાર્યું પ્રભુનું થાય. ઘણું જીવો મારી લાડ કરી રે, ઘણું જીવો મારી લાડ કરી રે, આજ હવે ના રડીએ, આજ હવે ના રડીએ. દીકરી ચાલી સાસરીએ આજે, દીકરી ચાલી સાસરીએ. ખાસ ખાતરી ના માણસ પાસેથી લાવ્યો છું. ઇમ્પોર્ટેડ છે. હાજી, ગજિયાર તો સારી છે. અમર કુમાર ક્યાં છે? એ ફેક્ટરી ની વડતરા માં બહારગામ ગયો છે. દિવાળી સુધી કામકાજ શરૂ થઈ જશે. એક ખુશખબર આપું. જી. એ ગાડી લેવાનો છે. એ પેઢી નું નામ શું? મોટા ડોર. મોટા ડોર? મેટા ડોર બેન. હા, એ જ. 10-15 માણસો આરામથી બેસી શકે. સારું સારું, જમાય ગાડી લે તો અમને તો ખુશી જ થાય ને. અરે પણ એ ક્યાંથી લેશે? એ તો તમારે લઈ દેવાની છે. ગાડી 70,000 રૂપિયા થશે. બેન, કે પાણી? જીવી, વેવાઈને જરા પાણી આપ. આ પેલી દિવાળી છે, તે જમાઈને તમારે વોની આપવી જ પડે ને, પછી ક્યાં કઈ આપવાનું છે? હું તો કહું છું વેવાઈ, દિવાળીના પહેલા તમે અડધી રકમ મોકલી આપો તો અમે બધા દિવાળી ઉપર તમારે ત્યાં આવી જઈએ. હું આજે જ અમરને વાત કરીશ કે ભાઈ, તારા સસરા જેવો માણસ જીવો લઈને દુનિયામાં ગોતવા જાઉં તોય ન મળે. અમારા ગરીબ ઘર નું નો ભાવે છે માસી. એવું નથી, તમારા હાથના રોટલા માં જે મીઠાશ છે ને, એ અમારા 32 ભોજન માં નથી. 32 જાતના ભોજન? પણ એ આપણી બિચારી આશા ને કઈ કામના નથી. એને સારા દિવસો જાય છે, અને તમારી બા એ તો ખોળો ભરવાનું નામ સુધા નથી લેતા. અરે ઘરમાં પહેલો પ્રસંગ છે, થોડી ગોળણીઓ જમાડે, રાંધણમાં ને તેડીને ખોળો ભરે તો તો બિચારી આશાને કેટલો આનંદ થાય. એ માં, અરે માં ઉઠને શું પાડાની જેમ પડે? અરે શું છે માં, જરા ભાભીનો ખોળો ભરવાનો તો વિચાર કર. છાની મત, મને ઊંઘ આવે છે. માં, ભાઈને ઘેર ઘોડીઓ બંધાવવાનું હોય તો માણસ 5-15 માણસોને તેડાવે, જમાડે, રાંધણ તેડે. ઉઠને માં, આ તારો ડાપણ તારી પાસે રાખ. હું કાઈ કરવા માંગતી નથી. અરે વાહ, નહીં કેમ કરવા માંગે? આ કામ તારે આજે જ પતાવવું પડશે. તું કોણ? મારી સાસુ છે કે? જો માં, આજે મેં ભાભીની માને અહીં તેડાવી લીધા છે. એ 5-15 મહેમાન લઈને બસ હમણાં આવતા જશે. તારું નાક કપાશે તું જાણે મને શું. એટલે હાય હાય,
મેં તો ગામમાં ગોરણીઓને નોતરા પણ દઈ દીધા. અરે તને કોને આ ડાપણ ડોળવાનું કીધું હતું? ઓમા લાગે છે કે ભાભીના મમ્મી આવી ગયા, તું જલ્દી તૈયાર થઈ જા. હે ભગવાન, આ છોકરી છે કે શેતા? નમસ્તે, આવો આવો. અરે બેન, આજે સિમલનો મુહૂર્ત છે ને, હજુ કઈ તૈયારી દેખાતી નથી. સવિતાબેન આવો બેસો. વાત જાણે એમ છે સવિતાબેન, આઠેક દિવસથી મારી મમ્મીનું માથું છે ને જરા પકડાઈ ગયું છે, આધા શીશી થઈ ગઈ છે. હા પણ ચિંતા કરવા જેવું કંઈ નથી, તૈયારીઓ બધી થઈ ગઈ છે, બસ ગોરણીઓ પણ હમણાં આવતી જશે. જીવી માસી, ઓ જીવી માસી, આવી બેન. હા જો, મહેમાન આવી ગયા છે અને આજે રાંદેર તેડવાના છે, ખબર છે કે નહીં? હા બેન, આપણી વાત થયા મુજબ બધું તૈયાર છે, જરાય ચિંતા ના કરતા. અચ્છા પણ જરા મસ્જિદને મોકલો ને. હા હમણાં મોકલું ને. શું લેશો? ચા કે ઠંડુ? જોતી અચ્છા અચ્છા ખબર જ હતી કે મને પૈસા જોઈએ ને, પણ 400? અરે જાદુગર છે મારી મમ્મી, જલ્દી આવજે. તમે તો એક કામ કર, સવિતાબેન જોડે વાત કર, હું ભાભીને તૈયાર કરીને લાવું. હા જય શ્રી કૃષ્ણ બેન. હવે કેમ છે તમારી આધા શીશી? આધા શીશી? જી, હવે તો મારો માથો ખરેખર દુખે છે. રમો રમો રે રાંદલ માં, જય જય રાંદલ માં. રમો રમો રે રાંદલ માં, જય જય રાંદલ માં. ખેલો ખેલો રે, હા ખેલો ખેલો રે. તમે જશો પછી મને જરાય નહીં ગમે. તો પછી જલ્દી લગ્ન કરી લો ને. હા એ તો આ જન્મમાં થાય એવું લાગતું નથી, કારણ કે મમ્મીને દીપક ગમતો નથી ને. જી મમ્મી કેવી છે ને? એવું શું બોલો છો બેન? ગમે તેવી તો એ માં, એના કોખેથી આપણે જન્મ લીધો છે, એનું બુરું ના બોલાય બેન. ભાભી તમે મહાન છો, આટલા દુઃખ છતાંય એનો અણસારે મોડા પર આવવા નથી દેતા. એનું નામ જ સ્ત્રીનો જીવન જ્યોતિ બેન, સમર્પણમાં જ મજા છે. તો તમે રોકાઈ જાઓ ને, તમારી યાદમાં હું ઝૂરી ઝૂરીને મરી જઈશ. હું ક્યાં આખો જન્મારો રહેવા જાઉં છું? હા હવે તો તમે બેટલો તેડીને આવશો ને. તારું મુકડું શાને મલકે.
ધનરાજ માસ્ટર, તમે તો દીકરી પાછળ ખુવાર થવા બેઠા છો. દીકરી દીધી એટલે દિવાળું ફૂંકવાનું ન હોય. તમે આ કોરડું ગીરવે મૂકવાનો વિચાર માંડી વાળો. હવે શું દેસાઈ, આ બાનાખત મૂકી 45,000 તમે મોકલી દીધા છે અને કાગળ લખ્યો છે કે બાકીની રકમનું પણ થોડા સમયમાં થઈ જશે. પણ એકવાર જમાઈને તમે દિવાળી પર જમવા જરૂર મોકલો. માસ્ટર, મને આ વાત પૂછી હોત તો હું આમ ન થવા દેત. સારા સગા મળ્યા એટલે શું ફોલી ખાવાના? હું આજે જઈને પાર્વતીને ખખડાવી નાખીશ કે મીઠા ઝાડના મૂળ ખોદવા બેઠી છો. દેસાઈ, હવે માંડ કરીને બધું શાંત પડ્યું છે ને, ફૂંક મારીને ફરી ભડકાવાથી શું ફાયદો? ને હવે તો દીકરીનો ખોળો ભરાઈ ગયો, એને પાછી લાવીને દુનિયાને શું મોડું દેખાડવું? પણ તો આમ મો દાબીને મૂંગો માર કેટલા દી સહન કરશો? બસ હવે તો દિવાળી આવે એટલે છુટકારો થાય, પછી એમને અને આપણે નસીબ. 8 વાગી ગયા, હજી સુધી એ લોકો નથી આવ્યા. અરે હમણાં જ આવવા જોઈએ. હાલે આવી ગયા. આવો આવો. નમસ્તે. આવો જ્યોતિબેન. નમસ્તે કાકા. બેસો જ્યોતિબેન. અરે તમે બેસો ને, પાછા આપણે બંને બેસીએ.
ચાલો કે પાર્વતી બેન આપ અમારું આમંત્રણ સ્વીકારી મારે ઘેર પધાર્યા એનો ખરેખર મને ખૂબ આનંદ થયો એમાં શું પ્રસંગ ઉપર એકબીજાના ત્યાં જવું જ જોઈએ હાસ તો બેટા અમર પહેલી દિવાળીએ સસાના ત્યાં આવ્યો છે પગે તો ના ચાલ જય શ્રી કૃષ્ણ સુખી થા જય શ્રી કૃષ્ણ સુખી રહો પાંચ હજાર આપું છું બાકીના પૈસાની સગવડ થતા તમને મોકલી આપીશ હવે આપણે સગા થયા એકબીજાને સંભાળવા જોઈએ ને પૈસાનો મામલો છે એક બે દિવસ વહેલું મોડું થાય માં આ હું શું જોઈ રહી છું જોતી નથી દિવાળીની બોની છે દિવાળીની બોની કે બીજાનું દિવાળું જોતી તારી જીભ કાબુમાં રાખ વ્યવહારમાં તને શું ખબર પડે છે મને અલકે પડવા માંગે છે એ કામ તે મારા કે બીજા કોઈના માટે રહેવા ક્યાં દીધું છે પાંચ વાંચા નોટિસ ને આ તારા લડકા દીકરાને વંચાવ તમને દિવાળીની બોની આપવા એમણે પોતાનું ઘર ગીરવી રાખી દીધું છે મમ્મી એમને બરબાદ કરવામાં તે કંઈ બાકી નથી રાખ્યું ધનરાજ કાકા આ રૂપિયા પાછા લઈ લો આ શ્રીમંત કંગાલોને ફૂટી કોડી આપવાની જરૂર નથી એવું ના બોલો જ્યોતિબેન દિવાળીના શુભ દિવસે હું રાજી ખુશીથી આપું છું બેસો અમર કુમાર બેસો ભાઈ સાસરાનું ઘર વેચાવીને બોની લેતા તને શરમ નથી આવતી શરમ તો તમે આવી જોઈએ મારી બેન થઈ મારા સાસરિયામાં મારું અપમાન કરે છે અરે બીજાના કાળજા બાળી તું તારું સમાન જાળવવા માંગે છે જ્યોતિ અરે મારા ધોતા પોતે કમાઈને દેખાડ ને આ સોના જેવા માણસોના અંગ ઉપરથી સોનું ઉતારી તું સમાજમાં કઈ સારો નહીં દેખાય સમજો જો જરા એક નજર આ સવિતા બેન તરફ જો એમના અંગ ઉપર સુંડલો સોનું હતું પણ આજે તારા કારણે જોઈ જોઈ એમની દશા જ્યોતિબેન અમને જરાય દુઃખ નથી આશા અમારી એકની એક દીકરી છે એના સંસારમાં સુખનું સાગર છલકાય એ જ અમારી આશા છે તમે જરાય ચિંતા નહીં કરશો નહીં સવિતાબેન તમારું દુઃખ હું જાણું છું આજ સુધી મૂંગી મોડે હું બધું જ જોતી આવી છું પણ હવે ચૂપ નહીં રહું ભાઈ તારામાં અને મમ્મીમાં જો જરા પણ માણસાઈનો છાંટો હોય ને તો આ પૈસા પાછા આપી દો હા અને લીધેલા પૈસા પણ પાછા આપી દો નહીં તો બીજાનો આશરો વેચાવીને તમે કદી સુખી નહીં થાવ ભાઈ સુખી થશું કે દુખી એ અમે જોઈ લેશું ચાલ અમર મમ્મી લઈ લીધી એની બોણી હવે નહીં બેન ને હું હાથ જોડું છું આમ દિવાળીને દિવસે અમારું રાંધણું રગડાવીને નહીં જાઓ અમારા મનમાં કઈ નથી બેન લો આ પૈસા લઈ લો અમે રાજી ખુશીથી આપીએ છીએ પણ જમ્યા વગર તમે ન જાઓ બેન હા હા લઈ લો પૈસા લઈ લો પણ તમારું આ કાળું કતલખાનું જોઈને હું એક મિનિટ પણ અહીંયા ઉભી રહેવાની નથી યાદ રાખજો કે આશા આશા મારી બેન છે અમર જો મારો ગુસ્સો આશા પર ઉતાર્યો છે ને અને એને કઈ પણ થયું છે તો હું તમને છોડીશ નહીં શું માંગ્યું તે કે તને બાયડી જલ્દી મળે એ કામ તારું ભાઈ મેં તો મારી બેન માટે મન્નત માની છે તે તારે વળી બેન ક્યાંથી ફૂટી નીકળી રક્ષાબંધનને દિવસે આશાબેને મને રાખડી બાંધી ત્યારથી દિલમાં એના માટે હું દુઆ કરું છું એ બિચારી એવો કયો ગુનો કર્યો હશે કે એને અમર જેવો પતિ મળ્યો એટલે આવ બતાવું તને આવ ધનરાજ કાકા ને નજર નજર જુઓ કે ઘર વેચીને જે ગાડી જમાઈને આપી છે કોણે આંગણે ઊભી છે એજ નંબર એજ રજિસ્ટ્રેશન એટલે મને કઈ સમજાયું નહીં અંદર આવો કાકા બધું સમજાઈ જશે આવો આવો મજીદ આવો આવો બેસો બેસો ને બેસો તમે પણ બેસો હા શું કામ હતું વાત એમ છે કે અમારે ચેરિટી શો માટે તમારી પાર્ટીનો પ્રોગ્રામ કરવો છે કયા ગામમાં જામનગરમાં જામનગરમાં કેમ જામનગરમાં કઈ પ્રોબ્લેમ છે
વાંધો છે, આવન જાવન ની વાન ની ડાયરેક્ટ ટ્રેન છે. હા ના ના એવું કઈ નથી, મારી પોતાની ગાડી છે ને, મેટાડોર. મેટાડોર? હા, જે નીચે ઉભી છે ઈ, એના બોર્ડ પર મારું નામ લખેલું છે. હા હા, તમારું બોર્ડ ઉપર નામ લખેલું છે. તમે શું પીશો? ચા, ઠંડુ, કઈ? તમે જે પણ આપશો એ લેશો. ભલે. ધનરાજ ભાઈ જુઓ. શું છે? સંતાડી જાઓ, સંતાડી જાઓ. ધનરાજ કાકા, આ તો હજી ફોટા હતા, અસલી ફિલ્મ હવે દેખાડો. આવો આવો. અરે આશા, જરા કાથાનો લાવ ને, આ ઉપમા તો સાવ ફીકું છે. ખાનું લાવ ને. ભાજી, હું સંભાળીને વાત કરો.
તારે નોકરી કરવી છે કે નહીં સાલા? જાડો તો છું જ તમારો, અને તમારી આવી નોકરી ઉપર હું થૂકતોય નથી. એક વાત યાદ રાખી લેજો, આશા મારી માનેલી બેન છે, અને એનો એક પણ વાર જો વાંકો થયો ને તો ખુદા કસમ હું તમારો ખુદ બનાવી નાખીશ. અમર તું કે છે બધા કે તે સાંભળી માં એક બે બદામના ડ્રાઈવર ની વાત પર વિશ્વાસ કરનાર ને કોણ સમજાવે? શું પુરાવા છે એની પાસે? પુરાવા? તમારી માતુશ્રી પર નજરે નજર જોઈ લે કે શું રૂપાળો લાગે છે તમારો લાડકો. મેં આ લગ્ન નક્કી કરાવ્યા. માસ્તરને કહ્યું કે આશાને સોના જેવું સાસરું મળશે, પણ મેં જેને સોનું માન્યું તે તો પિત્તળ નીકળ્યું. અમર કોણ છે આ બાઈ? મારી પ્રેમિકા છે. આવું બોલતા જરા શરમ તો રાખ. શરમ? શેની શરમ? હું પુરુષ છું, પુરુષ. હા પાર્વતી બેન, તમારા દીકરાના વધામણા કરો. હોય એ તો શ્રીમંતના છોકરા આવા જ હોય છે. મમ્મી હવે ખબર પડી આટલા દિવસ તું ક્યાં રખડતો હતો. કાકા તમે અત્યારે ને અત્યારે આશાને જી તેડી જાઓ. માટે જ આવ્યો છું. અરે મારા ઘર બહાર ગયા તો શું થયું? મારી દીકરી તો જીવતી છે. હજી આ બુઢા બાપના કાંડામાં કમાવાની તાકાત છે. તારે નથી જવાનો. હવે એ તારી બહુ નથી અને કોઈ તમારો પણ નથી. દીપક, દીપક આનું પરિણામ સારું નહીં આવે. અરે જાજા લવાણ, તારાથી શું થવાનું છે? હા પાર્વતીબેન, હવે આશાને પાછી તેડાવવી હોય તો પાંચ માણસોની સાક્ષીમાં લખાણ થશે. નહીં તો ભૂલી જાજો કે આશા તમારે ઘરની બહુ હતી. એ ઘેર બેઠા ખાધા ખોરાકીનો ખર્ચો આપવો પડશે. જય શ્રી કૃષ્ણ. મારે તોડલે બેઠો રે મોર ક્યાં બોલે. મારે તોડલે બેઠો રે મોર ક્યાં. દીવી માસી, હું કોલેજ જાઉં છું. મમ્મીને કહેજો સાંજના મોડી આવી, ચિંતા નહીં કરે. અચ્છા બેન, બેન સંભાળજો, સાબુનું પાણી ઢળ્યું છે, લપસી જવા છે. પણ આ સાબુનું પાણી અહીં કેમ? આમ અરે તો ગમત આવી જાય, પણ ધ્યાન રાખજો હા, હસવામાંથી ક્યાંક ખસવું ના થાય એની ચિંતા તમે કરજો. ચાલી હા સમાજા એમ મરો ટોડલા બેઠો તે અમોર કે. ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, ઓમ નમો ઘર માં કોઈ જોડાણું છે કે નહી? અમર ભાઈ બા,
અરે આમે એવું બધું લૂછવાની નથી ને, તમે લખાવી તકલીફ લો છો. અરે ચૂપ રહે ના લાયક, આ બધું તારો કામ છે, હું જાણું છું. તારે તારે ધ્યાન રાખવું જોઈએ ને માસી, આ સાબુનું પાણી નાખીને ક્યાં ભાગી ગઈ હતી? અમરભાઈ ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. આમાં એવું હતું ને કે હું અહીંયા લૂછવા ગઈ ને ત્યાં મને યાદ આવ્યું કે ચૂલા ઉપર દૂધ ગરમ કરવા મૂક્યું છે, ઉભરાઈ જશે એટલે ત્યાં દોડી ગઈ. બહુ દુખે છે બા. હું ઉપર જઈને આરામ કરું. આરામ કર બેટા, આરામ કર. અરે 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 સંભાળીને જા બેટા, સંભાળીને જા. અરે મોટા બેન શું થઈ ગયું છે તમને? અરે આ જીવીનો સત્તા ના જાય, અમને પાડી નાખ્યા. અને આ છપ્પર પોગી ઘરમાંથી ગઈ અને મને આત્મુઈ કરતી ગઈ રે. સત્યા ના જાય એનો, મારી બેનના હડકા ભાંગી નાખ્યા. અરે રે એના કરતા તો જમીનદારી છોડી લાયા હોત તો કાઈ બળતર નહોતી. મારા તો ભાગ ફૂટ્યા અને આ દરિદ્રી ને ઉપાડી લાવ્યા. અરે હવે રાંડ્યા પછી નું ડાપણ શા કામનું? હા પણ હવે થાય શું? અરે થાય શું, શું થાય? હજી વેળા વીતી નથી ગઈ. એ બે બદામ નું માસ્તરિયું કઈ કરે એ પેલા તો જિંદગી ભર એને યાદ રહી જાય એવું આપણે કઈક ના કરીએ. એ અભાગણી નો કાંટો જ કાઢી નાખીએ હંમેશ ને માટે. હા બેન તો અમે જઈએ, અમારે થોડુંક કામ છે. આવજો બેન. કાંટો કાઢી નાખું હંમેશ ને માટે, કાંટો જ કાઢી નાખી હંમેશ ને. બગડીનો કાંટો જ કાઢી નાખી હંમેશ ને માટે, કાંટો હંમેશ ને. અરે અક્કલ મઠા, જ્યાં સુધી આશા જીવતી છે તારા બીજા લગ્ન થશે નહીં, અને જો એનો છોકરો થશે તો પછી કોણ પૈસા વાળો તને બીજવર ની છોકરી આપશે? ને એ લોકો સમજી ગયા છે, આપણે બળજબરી કરીએ તો એ નકામી. હા અંતરમાં લાગી છે, થાય છે શું કરું શું ના કરું કઈ સૂઝતો નથી. જો બેટા તારો સાથ હોય તો મને એક રસ્તો સૂજે છે. બોલ બા, તું કહે કરવા તૈયાર છું? હવે શું કરવું બોલો માસ્તર? અમારે તારમાં લખ્યું છે કે પાર્વતીને હાર્ટ એટેક આવ્યો છે, આશાને લઈને તાબડતોબ આવો. મને તો થાય છે કે આ નાટક છે, તો વળી થાય છે કે હાર્ટ એટેક તો ગમે તેને ગમે ત્યારે આવે. દેસાઈ મને તો લાગે છે કે તે દિવસે આપણે એમની સાથે બોલાચાલી વધારે થઈ ને એમાં કદાચ પાર્વતીબેન નું બ્લડ પ્રેશર વધી ગયું હશે. નહીં બાપુ, મન મોતી અને કાંચ એકવાર તૂટી જાય પછી કોઈ કામના નહીં. હું એ ઘરમાં ફરી કદી નહીં જાઉં બાપુ. અરે ગાડી, તું એકલી ક્યાં છે? તારા બા બાપુજી તારી સાથે જ છે, આપણે તો ખબર કાઢીને પાછા જવાનું છે ને. ખબર ખબર ઓચિંતાનો એટેક આવ્યો, એકદમ બ્લડ પ્રેશર વધી ગયું ને હજી કઈ વિચાર કરીએ કે અટેક આવ્યો, એકદમ દોડા દોડ થઈ ગઈ ઘડીમાં. હા અમે જુઓ ને, જેવો તમારો તાર મળ્યો કે તરત જ બસ પકડી. શું કહું, જે દિવસ તમે લોકો ગયા ત્યારથી બાએ ખાવા પીવાનું છોડી દીધું, એની ઊંઘ હરામ થઈ ગઈ. ને એક જ વાત કરે, અમર દીકરા, આપણે એ લોકોને બહુ હેરાન કર્યા. ભગવાન મને કોઈ દી માફ નહીં કરે. પણ જ્યોતિબેન ક્યાં છે? જુનાગઢની કોર્ટમાં કેસ છે, ત્યાં ગઈ છે. મેં માણસ મોકલ્યો છે, હું જરા જોઉં માં જાગી કે નહીં.
वाह अरे बाप ए लोको आवी गया छे जल्दी 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 चल माँ माँ ये लोग अभी क्या बोलवानी ना पाड़ी छे मां तमारी बधानी माफी मांगे छे होय बेन होय संसार छे चाल्या करे माणस मात्र भूलने पात्र भगवान करशे तमे जल्दी साजा थई जाशो ने बेन जल्दी सारा थई मारी आशा ना दीकरानी दोरी ताणो ने मजा करो भले बेन अमे रजा लईए क्या आशा मां कहे छे के बे दिवस आशा ने रहेवा दो तो सारू ज्योति आवशे एटले हूं मुकी जाईश तो भले रे एमने सारू लागशे मासीबा मने लागे छे के दाळ मां कई काढू छे એટલે તો મેં તને તાબડતોબ બોલાવ્યો છે બેટા મને થયું કે જ્યોતિ ઘરમાં નથી અરે પાર્વતી બાઈ અચાનક માંદા પડી ગયા આશાને પાછી બોલાવી લીધી છે કે વાઘની જાળમાં હરણી ફસાઈ ગઈ છે મને તો એ જ નથી સમજાતો કે આ ડોશીને ઓચિંતાની બીમારી છે ને કે માસી હવે મારે મજીદને પકડવું પડશે અને જ્યોતિને તાત્કાલિક સમાચાર મોકલવા પડશે થકી ગઈ હઈશ જા સુઈ જા અરે હા મા માટે દૂધ ગરમ કરવાનું હતું પણ કઈ તું જા સુઈ જા હું કરી લઈશ મારી હાજરીમાં તે દૂધ ગરમ કરશો તમે બેસો હું ગરમ કરી આવું છું પણ આશા ગેસ ખતમ થઈ ગયો છે પ્રાઇમર સળગાવવો પડશે તો શું થયું આટલું કામ તો થાય છે મારા જીવને શાંતિ નહીં મળે ખ્યાલ કરો ચાલ
थैंक्स दीपक, बाय। तमे लोको चिंता नहीं करता, हूँ पहुंची गई छू ने। ओके चलो। मार 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 मार, खत्म कर ना आपको, खत्म कर ना, जब मार मार साली, मार मार जो 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 जो, पहले पास नहीं था, मार साली तो, मार 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 मार, खत्म कर ना आपको। चाली प्रभु ने द्वार
कहिए दिकरी चाली। दीपक शू विचार करे छे? तमे जेने आव्या बंगले? हाँ बेटा, मैं मारी सगी आंखे जोयु छे, ज्योति ने ओरडा बापुरी ने ताणो मारी दीधो छे। माफी, मने तो वात में शंका आवे छे। हाजी तो आशा भाभी ना बापू स्टेशन पर नहीं पहुंचा है। विचारू छू कि पुलिस में फरियाद नोंधावी देवी जोईए। आशा भाभी मर्या नथी એને મારવામાં આવી છે માસી। શું વાત કરે છે દીપક? હા માસી, આશા ભાભી મર્યા નથી, એને મારવામાં આવી છે। અરે હવે શું પતી ગયું? અમર અમર કુમાર દેસાઈ તમે જ કે? હા હું જ। તમારી ને તમારી બા પર તમારા સસરાએ ફરિયાદ નોંધાવી છે, એમને એમની દીકરી આશાના મોત વિશે શંકા છે। પણ કાલ સુધી તો તમારી બેન જ્યોતિકા ક્યાં છે? જ્યોતિબેન, જ્યોતિબેન સાહેબ, એ ગઈકાલથી કઈ બોલતી જ નથી। એમના મન પર વધારે આઘાત લાગ્યો લાગે છે, એટલે એમની જુબાની તો બે ત્રણ દિવસ પછી લઈ લઈશું, પણ તમારી અને તમારી બાની જુબાની તો મારે હમણાં જ નોંધવી પડશે। હા હા ચોક્કસ, હા ચાલો ઇન્સ્પેક્ટર સાહેબ બેસો, ચાલો તમારી જુબાની લખાવ। ભલે ભલે, માં બોલો। સાહેબ વાત એમ બની કે હમણાં જ પોલીસ આવીને અમારી જુબાની લઈ ગયા છે, તારી જુબાની લેવા બે ત્રણ દિવસમાં પાછા આવશે, અમે કહીએ એટલું જ તારે બોલવાનું છે। યાદ રાખજે, તે દિવસે આશા રસોડામાં દૂધ ગરમ કરવા ગઈ હતી અને તું બીજા રૂમમાં વાંચતી હતી, ત્યાં તને મમ્મીનો બચાવો બચાવોનો અવાજ આવ્યો, તું રસોડામાં ગઈ અને જોયું તો શું જોયું? આશાની સાડી સળગતી હતી અને હું તેને ઓલવવા તેને ઉપર પાણી નાખતો હતો, એ જોઈને તને એવો આઘાત લાગ્યો કે તું બેહોશ થઈને પડી ગઈ, સમજી? સાંભળ, અમે કીધું એ પ્રમાણે જુબાની દેજે, આમ તેમ બોલી તો તો આશાની પાછળ તને ઉપર રવાના કરી દેશો। દીકરી છો છતાં ઘણો ટૂંકતા વાર નહીં લગાડું। કોઈ પણ રીતે આપણે જ્યોતિને પાર્વતીબાઈની નજર કેદમાંથી છોડાવવી જોઈએ, જો એમ ન થયું તો સત્ય હંમેશ માટે ધરતીના પેટાળમાં ધરવાઈ જશે। પણ મને કોઈ રસ્તો, મને કોઈ રસ્તો સૂઝતો નથી। હા પણ મને એક રસ્તો સૂઝે છે, સાંભળ। જ્યોતિ ક્યાં જાય છે? ક્યાંય જવાની જરૂર નથી, જ્યાં ઉપર પડી રહે જાતો છે ને। આ બિલાડીના ઉપર ધ્યાન રાખવું પડશે, એ તો રાખવું જ પડશે માં, નહીં તો એના પેટમાં પડેલ ખીર રોકી નાખશે તો આપણો ઘણો કનોટ નીકળી જશે। હું જાઉં છું માં। ઇન્સ્પેક્ટર સાહેબ તમે? અમર કુમાર દેસાઈ છે। હા હું પોતે જ। તમે પોતે જ? હા હા સાહેબ, પધારો। ડુંગળીદાસ, 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 આપણે ભેગા નથી આવ્યા? મિસ્ટર અમર કુમાર, અમે અહીં ભેગા નથી આવ્યા, તારી બેનની જુબાની બાકી છે એટલે લેવા આવ્યા છીએ। તમારા પહેલા બીજા સાહેબ? બીજા સાહેબ બીજા કેસ માટે બીજે ગામ ગયા છે, એની બદલીમાં અમે આવ્યા છીએ। અચ્છા અચ્છા, એની તબિયત કેમ છે? હવે
હવે સારી છે ये तो એના રૂમમાં સુતી છે જ્યોતિ એ જ્યોતિ ઉડા બજની બીજ માં એ ઉડી જ્યોતિ પોલીસ તારી જોવાની લેવા આવી છે બેટા સાચે સાચું કહી દેજે દીકરા તે દિવસે તું પુસ્તક વાંચતી હતી ને એ બે વાંચતી હતી કે ભૂંસતી હતી તમારે કહેવાની જરૂર નથી આ ગંભીર ગુનો છે હા માજે તમે ચૂક મારો કમ બરાબર છે સાહેબ હા બરાબર ડુંગળી હવે જુઓ મારે જુબાની લેવાની છે એટલે અહીંયા કોઈની જરૂર નથી ડુંગળી હા જી જી જઈ તો આ લોકોને બગીચામાં માજે ચાલો બગીચામાં હા ચાલો ચાલો જુબાની લેજે સારું થયું તું આવી ગઈ ઉપર જુબાની ચાલી છે તું જરા ધ્યાન રાખજે જ્યોતિ હું દીપક છું દીપક દીપક મા અને મારા ભાઈ બેટા જુબાની લેતા કેટલી વાર થઈ જરા જો તો બધું બરાબર છે હા બેટા બધું બરાબર છે તમે જલ્દી કહો ભાગો હવે ભાડો ભાઈ એક ફિટ 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 ચાલ ચાલ એમાં કઈ ગડબડ ઘોટાળો લાગે છે ઇન્સ્પેક્ટર પણ ના આવ્યો અને પોલીસ પણ ના આવ્યો ચલ બા આપણે જોઈએ આટલી લાંબી જુબાની શેની ચાલે છે જીવી એ પેલો જમાદાર ક્યાં ગયો ઈ તો ક્યારના ગયા જ્યોતિને લઈને હવે મા દીકરો બંને જણા માથે આ થઈને બેહો હવે તો પોલીસ ને જ્યોતિ નહીં મળે એટલે આ પોલીસ નહોતા પછી કોણ હતા દેવદૂત હતા દેવદૂત જે તમારા જેવા જમદૂતના હાથમાંથી જ્યોતિને છોડાવી ગયા તું આ લોકો સાથે મળી ગઈ લાગી છે દગાખોર સાપની ઓલાદ એ ડોજી મોટો હંભાઈને બોલજે હો દગાખોર હું નહીં તું છે તું ગરીબ ગાય જેવી બહુને ઘરમાં બોલાવીને એનું ખૂન કરી નાખ્યું તને એમ કે અહીંયા કોઈ જોનારું નથી કા પણ એટલું યાદ રાખજે કે ઉપરવાળાને હજાર આંખો હોય છે અરે ડોશી તું તો રવ રવ નરકમાં જવાની છો નરકમાં ચૂપ ચૂપ રે અરે જા જા ચૂપ વાળી ની તું તો સગી વહુને ખાઈ જનારી ડાકણ છો ડાકણ અને તારો આ છોકરો તારે પેટે રાક્ષસ પાટલે રાક્ષસ ચૂપ રે ને તો અહીં રહી જીવતી દાટી દઈશ અરે દાટ્યા દાટ્યા શિયાળવા તું શું મને દાટવાનો હતો વાઘણ છું વાઘણ મને ઓળખતો નહીં હો એક જ પંજા ની અંદર તારા પ્રાણ કાઢી નાખીશ અરે રાખના રતન જેવી બહુ ઘરમાં આવી નહીં તમે જાળવી ન શક્યા પણ દીકરા મારા એટલું ભૂલીશ નહીં કે ભગવાન ને ઘેર દેર છે પણ અંધેર નથી જય શ્રી કૃષ્ણ અરે ક્યાં હાલી આ ઘરમાંથી હવે મારા અંજળ ખૂટી ગયા પાર્વતી ભાઈ અરે તારા જેવી ડાકરની નોકરી કરવા કરતા તો હું ભૂખે મરવાનું વધારે પસંદ કરીશ અરે છું છે આવી નોકરી ઉપર છું અમારો હવે શું કરશો એ તો ગઈ ચિંતા ના કરમાં આપણે કોઈ મોટા વકીલને રોકશું ખરા ખૂનીને ફાંસીને માછડેથી પાછા લાવે છે માં વકીલ નાનાવટી હેલો નાનાવટી હેર સોરી કોન્ફરન્સમાં બિઝી છું કલાક પછી હા નાણાવટીની ફી તમને કદાચ ભારે પડશે કારણ કે તમારો કેસ બહુ જ અટપટો છે મહેનત અને ખટપટ માંગી લે તેવો છે સમજાય છે ને મારી વાત અરે સાહેબ જિંદગી મોતનો સવાલ હોય તા પૈસાની શું કિંમત બોલો વકીલ સાહેબ કેટલી ફી છે તમારી સવા લાખ રૂપિયા હાલો વકીલ સાહેબ 30,000 એડવાન્સ બાકી કેસ જીત્યા પછી ઓકે ડન એન્ડ ઓલ ધ બેસ્ટ
પણ અમે લોકો તો જામીન પર છૂટી ગયા છે. એ અટક માટે જામીન હતી, એની મુદત પૂરી થઈ ગઈ. કોર્ટે તમારો જામીન રદ કર્યો છે, સમજ્યા? ચાલો ગાલી. Court in session. Your Honor, મારી પહેલી વિટનેસ છે પાર્વતીબેન શંકરલાલ દેસાઈ. પાર્વતીબેન શંકરલાલ દેસાઈ હાજર થાવ. હું જે કઈ કહીશ સત્ય જ કહીશ, સત્ય સિવાય બીજું કઈ નહીં કહું. તમારું નામ? નામ? નામ તને ખબર નથી? મેં પૂછ્યું કે તમારું નામ શું છે. પાર્વતી શંકરલાલ દેસાઈ. પાર્વતીબેન, જ્યારે તમારી વહુ બળી ગઈ ત્યારે ઘરમાં કોણ કોણ હતું? હું ને મારો દીકરો અમર. કે તમારી દીકરી નહોતી? હતી. બનાવ વખતે તમે શું કરતા હતા? હું તો મારા બેડરૂમમાં સૂતી હતી, મને હાર્ટ એટેક આવેલો. અરે અરે અરે, તો ડોક્ટરે તમને હાલવા ચાલવાની પણ મનાઈ કરી હશે, નહીં? હા, પછી? આવ ચિંતા, વહુને ચીસો સાંભળીને હું તો દોડી ગઈ, પણ દરવાજો અંદરથી બંધ હતો. પછી તો મારી વહુ બળી ગઈ, મારી વહુ બળી ગઈ, મારી વહુ બળી ગઈ એમ બૂમા બૂમ કરીને તમે તો દોડા દોડ કરી મૂકી હશે, ખરું ને? હા, હસ તો. આટલી બધી તાકાત ઉચિંતાને ક્યાંથી આવી ગઈ? અને એ પણ હાર્ટ એટેક આવ્યા પછી. એનીવે, તમને હાર્ટ એટેક આવ્યો છે એવું નિદાન કયા ડોક્ટરે કરેલું? જવા દો, ડોક્ટરનું નામ તમે ભૂલી ગયા હશો, નહીં? પણ કાર્ડિયોગ્રામ, એક્ઝામિન પેપર્સ, મેડિકલ સર્ટિફિકેટ એ તો હશે ને? ડોક્ટરનું નામ યાદ નથી, કોઈ સર્ટિફિકેટ પણ નથી. આ પોઈન્ટ નોટ કરવામાં આવી યોર ઓનર. ધેટ્સ ઓલ. આથી વધારે મારે કંઈ પૂછવું નથી યોર ઓનર. મિસ્ટર નાણાવટી. યોર ઓનર, મારા બીજા વિટનેસ છે અમરકુમાર શંકરલાલ દેસાઈ. મારું નામ અમરકુમાર શંકરલાલ દેસાઈ છે. તમે મરનારના શું? કમાલ છે, આ કોઈ સવાલ છે? જાણે તને કઈ ખબર જ નથી. મિસ્ટર અમરકુમાર, માત્ર પૂછે તે સવાલના જવાબ આપો. થેન્ક યુ યોર ઓનર. યુ આર વેલકમ. હા, તો તમે મરનારના શું થાવ? હું મરનારનો પતિ છું. બનાવ વખતે તમે શું કરતા હતા? હું મારા બેડરૂમમાં સૂતો હતો ત્યાં, એટલામાં મેં મારી મમ્મીની અને મારી પત્ની આશાની ચીસો સાંભળી. હું તરત ત્યાં દોડતો ગયો. અચ્છા અચ્છા, તમે ત્યાં દોડતા ગયા, વેરી ગુડ. પછી ત્યાં જઈને તમે શું કર્યું? જોયું કે મારી પત્ની ભડકે બળી રહી હતી. હું ખૂબ જ બેબાકળો થઈ ગયો. આગ બુઝાવવાના ખૂબ પ્રયત્ન કર્યા, પણ સાહેબ હું ખૂબ મોડો પડ્યો સાહેબ. અને સાહેબ, મારી પત્ની સાહેબ, મારી પત્ની. લ્યો મિસ્ટર અમરકુમાર, આંસુ લૂછી નાખો, ફરી કોક વાર કામ આવશે. નો થેન્ક્સ. તો તમે કહ્યું તેમ તમે આગ બુઝાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ આગ ખૂબ જ ફેલાઈ ચૂકી હતી, ખરું ને? હા, હા જ તો. અને એમ કરવા જતા તમે મરનારની ખૂબ જ નજીક ગયા હશો, નહીં? હા. તો તમારા કપડા થોડા ઘણા ભળી ગયા હોવા જોઈએ, નહીં? મિસ્ટર અમરકુમાર, જરા તમારા હાથ બતાવો. શું? ઓબ્જેક્શન યોર ઓનર. મારા વિદ્વાન મિત્ર આવા વાહિયાત સવાલો પૂછી અને મારા અસીલને મૂંઝવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મને એ નથી સમજાતું કે આ કેસને અને હાથને શું સંબંધ છે. સંબંધ છે યોર ઓનર. હું કોર્ટને વિનંતી કરું છું કે મને મારું કામ કરવા દે. ઓબ્જેક્શન ઓવરરુલ્ડ. You may proceed.
थैंक यू योर ऑनर। हाँ तो मैं कहूं कि जरा तुम्हारा हाथ बताओ शो। अमर कुमार मने एम के कदाच तुम्हारा कपड़ा ना बड़ा होए पर आग बुझावा जता तुम्हारा हाथ तो थोड़ा घना दाझ्या जशे पर तुम्हारा हाथ ऊपर तो दाझ्या नो एक ही निशान नथी। साहेब आग आग एटली लगी गई हती के हूं पासे जई सकूं एम न तो એટલે મેં દૂર દૂર થી જ પાણી રેડ્યું હતું। આ ડબ્બા થી આના થી જ પાણી રેડ્યું હતું મિસ્ટર અમર કુમાર? હા એના થી જ રેડ્યું હતું। જૂઠો બોલો છો તમે, પાણી નહીં પણ ઘાસ લે છાટ્યો હતું મિસ્ટર અમર કુમાર। આ ડબ્બા ઉપર તમારા આંગળાની નિશાની છે અને આ લાકડી ઉપર તમારા હાથની નિશાની છે। એનો આ પડેલો ભાગ બતાવે છે કે તમે માં દીકરાએ મળીને ઘાસ લે છાટ્યું ને મરનારને આ લાકડી થી ધક્કા મારી મારીને દૂર રાખવાનો પ્રયત્ન કર્યો કે જેથી મરનાર ભાગી ન જાય। મિસ્ટર અમર કુમાર તમે આગ બુઝાવવા નહોતા ગયા પણ આગ જગાડવા ગયા હતા। આશાને તમે મારી નાખી છે। યુ મિસ્ટર અમર કુમાર યુ। યોર ઓનર આ રહ્યા પુરાવા અને આ રહ્યા ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ ના રિપોર્ટ્સ। યોર વિટનેસ પ્લીઝ। અમ નો નો ક્વેશ્ચન્સ યોર ઓનર પણ અત્યારના બદલાયેલા સંજોગોમાં મારે એક નાનકડી અરજ ગુજારવાની છે। આ કેસમાં જરા વધારે ઊંડા ઉતરવા માટે મને 24 કલાકની મુદત આપશો પ્લીઝ? પરમિશન ગ્રાન્ટેડ પ્લીઝ પ્લીઝ યોર કોર્ટ એડજર્ન। કાકા જ્યોતિની દલીલોથી બધું બરાબર થઈ જશે। હા ગજબ થઈ ગયો ધનરાજ ભાઈ, ગજબ થઈ ગયો। શું વાત છે ને સાહેબ, આ બે બકરા કેમ થઈ ગયા છો? કેતનને કેતનને ગુંડાઓ ઉપાડી ગયા છે અને આ ચીઠી મૂકતા ગયા છે। શું લખ્યું છે? અગર જ્યોતિ તેની દલીલો કોર્ટમાં નહીં બદલે તો જે હાલત આશાની થઈ છે એ જ હદ કેતનની થશે। મારો દીકરો ગોવા નથી માંગતી, મારો દીકરો ગોવા નથી માંગતી, મારો દીકરો ગોવા નથી માંગતી, મારો દીકરો ગોવા નથી માંગતી। જ્યોતિ મારા પર વિશ્વાસ રાખો, જ્યાં સુધી હું જીવતી છું ત્યાં સુધી કેતનને કઈ નહીં થવા દઉં। તમારી દીકરી આશાના તમે લગ્ન કર્યા એ વખતે એની ઉંમર શું હતી? 18 વર્ષની સાહેબ। હા 18 વર્ષની। તમને પોતાને એમ નથી લાગતું કે તમે તમારી દીકરીના લગ્ન કંઈક જલ્દી થી કઈક વધારે પડતી હે ઉતાવળ થી કરી નાખ્યા? ઉતાવળ થી આપ કેવા શું માંગો છો સાહેબ? મને કઈ સમજાયું નહીં। સમજાયું નહીં કે સમજવા માંગતા નથી? ભોળપણ નું નાટક કરવાનું રહેવા દો ધનરાજભાઈ, તમે તમારી દીકરીના લગ્ન એટલા બધા ઉતાવળ થી કરાવી નાખ્યા કે જમાઈ કોણ છે, શું છે, શું કરે છે એ જાણવાની તમે દરકારે ન લીધી। કારણ કે તમે પોતે જાણતા હતા કે તમારી દીકરી ચારિત્રહીન છે, કલંકિત છે, રખડેલ છે, બંધેલ છે, વકીલ છે, આ શું બોલો છો તમે? થોડા રૂપિયા ખાતર મારી ગંગા જેવી પવિત્ર ને ફૂલ જેવી નિર્દોષ દીકરીને ચારિત્રહીન કરી એના પર તમે કાદા ઉછાળો છો? ધૂળ નાખી શકશો નહીં। હું તમને સૂચવું છું કે તમને પહેલેથી જ ખબર હતી કે તમારી દીકરી આશા ચારિત્રહીન છે, ખોટું છે, અને માટે જ તમે એને બનતી ઉતાવળે સાસરે રવાના કરવા માંગતા હતા। ખોટી વાત છે વકીલ સાહેબ, અને તમે જે હકીકત
એના સાસરિયાઓથી સંતાડવા માંગતા હતા એ ચારિત્રહીનતાની હકીકત એના સાસરિયાઓને ખબર પડી ગઈ. ના ના ખોટી વાત. અને એટલા માટે જ તમારી દીકરીએ પોતાનો મોં બચાવવા માટે પોતાના શરીર ઉપર કેરોસીન છાંટી બળી મરીને આપઘાત કર્યો. એણે આપઘાત નહોતો કર્યો વકીલ. એણે આપઘાત કર્યો જ હતો અને એ બતાવવા માટે મારી પાસે સાક્ષીઓ છે. વકીલ સાહેબ, તમે તો ગમે તે સાક્ષી લાવશો, મારો સાક્ષી તો તમારા ઉપર વાળા પાસે એક દિવસ જરૂર માફી માંગવી પડશે વકીલ સાહેબ, જરૂર માફી માંગવી પડશે વકીલ સાહેબ. જરૂર. ધનરાજભાઈ, આંસુ એ તો અબળાનું આભૂષણ છે, તમારા જેવા જૈફ માણસને જાહેરમાં ન શોધે. અને આ કોર્ટ છે, લાગણી વેડા કરવા માટેની નાટકશાળા નથી. અને કોર્ટને ખપે છે પુરાવાઓ, લાગણી કે આંસુ નહીં. અને કોર્ટને જે પુરાવાઓ ખપે છે એ આપવાની પરિસ્થિતિમાં જો કોઈ પણ હોય તો એ હું જ છું. નો ફર્ધર ક્વેશ્ચન્સ યોર ઓનર. Your witness, madam. No questions, Your Honor. જો હવે સાક્ષીઓ પૂરા થયા હોય અને બંને પક્ષની દલીલો પૂરી થઈ હોય તો કોર્ટ હવે બરખાસ્ત. એક્સક્યુઝ મી યોર ઓનર, મારો એક મહત્વનો સાક્ષી બાકી છે. જોવાની પૂરી ન થાય ત્યાં સુધી એક પણ વ્યક્તિ કોર્ટ ની બહાર નહીં રહે. યોર ઓનર, હું મિસ્ટર દીપક ને સાક્ષી તરીકે બોલાવવા માંગુ છું. પ્રોસીડ. મિસ્ટર દીપક, તમારી આ હાલત કઈ રીતે થઈ? વાત બહુ લાંબી છે સાહેબ. બન્યું એમ કે કેતન નું અપહરણ કરવામાં આવ્યું છે એવી ધમકી ની ચિઠ્ઠી મળ્યા પછી અમે બધા બહુ બેચેન હતા. પણ કોણ જાણે કેમ મને રહી રહીને એક જ વિચાર આવતો હતો કે આની પાછળ અમર અને પાર્વતી બેન ના ચમચાઓનો જ હાથ હોવો જોઈએ, અને એ પણ અમર ના મામાનો. એટલે મેં એક તુક્કો ફેંક્યો. હું ને મજીદ મામાના ઘર ઉપર નજર રાખતા હતા. મામાની ગેરહાજરી જોઈને એક ટેલિફોન બૂથ માંથી બનાવટી અવાજ કાઢીને મેં એક ફોન કર્યો અને ફોન મામી ઉપાડ્યો. હેલો. હા, હું બોલું છું. હું હમણાં ત્યાં જઈ શકું તેમ નથી. તું ત્યાં પહોંચી જા. મેં કેતનને બીજા સ્થળે લઈ જા. દીપકને ખબર પડી ગઈ છે. જલ્દી કર, મોડું ન કરતી. જા. હું હમણાં જ નીકળી. That's all, Your Honor. આ કેસમાં મામાનો પણ એટલો જ હાથ છે જેટલો આરોપીઓનો. પકડી લો આને. That's all, Your Honor. Your witness.
No questions. Your Honor, હવે આ ઘટનાને શંકાતી પર ખાતરી થઈ ગઈ હશે કે આરોપીઓએ ગુનો કર્યો છે. તો યોર ઓનર, આ કેસને જડબે સલાક બનાવી દેવા માટે હું એક એવી સાક્ષી રજૂ કરવા માંગુ છું કે જેણે આ બનાવ પોતાની સગી આંખે જોયો છે. આઈ વિટનેસ યોર ઓનર. અને એ સાક્ષી બીજો કોઈ નહીં પણ હું પોતે જ છું યોર ઓનર. પ્રોસીડ. યોર ઓનર, બનાવની એ ગોઝારી રાતે જ્યારે મેં મારા ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે રસોડામાંથી મારી ભાભીની કરુણ ચીસો મેં સાંભળી, એટલે હું દોડતી એ દિશા તરફ ગઈ. ત્યારે અવાક બની મૂક બની મેં હત્યા જોયા જ કરી પણ હું મારી ભાભીને ન બચાવી શકી. જતા ન બચાવી શકી. યોર ઓનર, સાક્ષી તરીકે મારું બયાન અહીં પૂરું થાય છે. મિસ જ્યોતિ, તમે તમારી બેઠક લઈ શકો છો. મિસ્ટર નાણાવટી, એની ક્રોસ એક્ઝામિનેશન, કોઈ ઉલટ તપાસ માટે પ્રશ્નો? યોર ઓનર, આ કેસે જે અણધાર્યો અને વિચિત્ર વળાંક લીધો છે એ જોતા મને લાગે છે કે નો ક્વેશ્ચન્સ યોર ઓનર, નો ક્વેશ્ચન્સ. યોર ઓનર, મારી કમનસીબી એ છે કે આ નીચ કૃત્ય કરનાર બીજું કોઈ નહીં પણ જેણે મને નવ માસ પોતાના ઉદરમાં રાખી અને હાડ માસનો લોચો હતી ત્યારથી રાત દિવસ લોહીનું પાણી કરી મને ભણાવી ગણાવીને મોટી કરનાર મારી આ જન્મદાતા જનેતા છે. જુઓ સાહેબ, આજે એક જનેતા જલ્લાદ બની છે, જલ્લાદ. અને અહીન કાર્ય કરવામાં એનો જોડીદાર મારું લાડકો માળી જાયો છે. યોર ઓનર, મારે ન છૂટકે કેવું પડે છે કે આવો ભાઈ કોઈ બેનને કોઈ જન્મમાં ન મળે. જગતની નજરમાં આજે એક નવો ઇતિહાસ સર્જાય છે કે એક દીકરી ઉઠીને પોતાની સગી માને ફાંસીને માછળે ચડાવવા બેઠી છે. પણ એવું નથી જ સાહેબ, એવું નથી. સ્ત્રીઓના હિતની રક્ષા કરતી એક સ્ત્રી સમાજના એક લાંછનને સજા કરાવવા બેઠી છે. હું દીકરી જરૂર છું પણ પહેલા કાયદાને માન આપનારી એક સ્ત્રી છું અને ભવિષ્યની માતા પણ છું. અરે માં, જે દુનિયાની તમામ સાસુ તારી જેમ પારકી દીકરીની જિંદગીને તુચ્છ માનીને એને ભૂસી રાખવા માંડશે તો કોકથી તારી પોતાની દીકરીની જિંદગીનું શું થશે એ વિચાર્યું? જો દહેજના બે પૈસા માટે કોળભરી કન્યાના પ્રાણ આવી રીતે હરવામાં આવ્યા કરશે તો બિચારા મા બાપ કયા ભરોસે પોતાની દીકરીઓને સાસરે વળાવશે? જરોણા, આજના શિક્ષિત યુવાનોને મારો અનુરોધ છે કે તમારા ઘરમાં આવેલ કન્યારૂપી ફૂલને વાલથી સીંચો, એને કચડી ના નાખો, એને રહેસી ના નાખો. જિંદગીભર સાથ નિભાવવાના વચનનો વિશ્વાસઘાત ન કરો. યોર ઓનર, વિથ યોર કાઇન્ડ પરમિશન, હું મિસ્ટર નાનાવટીને બેશબ્દ કહેવા માંગુ છું. થેન્ક યુ યોર ઓનર. મિસ્ટર નાનાવટી, તમે તો કાયદાના રક્ષક છો ને, તમારા જેવા જો બે પૈસા માટે, ફક્ત બે પૈસા માટે જો ગુનેગારોને બચાવવાના બીડા ઉપાડશે તો આ સમાજનો સડો સાફ ક્યારે થશે? આ સમાજ તંદુરસ્ત અને નિર્ભય ક્યારે બનશે? અરે આ સમાજે તમને મોભો સમૃદ્ધિ સર્વ કંઈ આપ્યું છે, જ્યારે તમે એને બદલામાં માત્ર આવા મુક્ત ફરતા ગુનેગારોની જ ભેટ આપ્યા કરશો? આવું કરતા તમારો આત્મા તમને ડમતો નથી? છોડી દો સાહેબ, છોડી દો આ સમાજના કંટકોને. યાદ રાખજો કે તમે પણ દીકરીના બાપ છો, તમારે પણ તમારી દીકરીને સાસરે વળાવવી પડશે. ત્યારે એની આવી બુરી વલે કરનારાઓને
તમે સાથ આપશો આઈ મીન આપી શકશો મે બચાવ આરોપીઓનો કર્યો છે કોઈ પણ ગુનો પુરવાર ન થાય ત્યાં સુધી કોઈ ગુનેગાર નથી હોતો યોર ઓનર હું મારી બેઠક લઉં એ પહેલા છાતીએ પથ્થર મૂકી કોર્ટને અરજ કરું છું કે આ કેસના ગુનેગારોને આકરામાં આકરી સજા કરવામાં આવે સજા એ મોત ફાંસીની સજા I've finished, Your Honor. સાંભળતા જ શરમથી સર ઝૂકી જાય એવી સમાજની કલંક કથા આ કોર્ટે હમણાં સાંભળી. માયાના મોહમાં એક કોડેલી કન્યાને મોતને સ્વાધીન કરવાની કરુણ કથા ઉપરથી પરદો ઉચકવામાં આવ્યો છે અને સમાજમાં સ્ત્રી સન્માનની બાબતમાં આવેલી અધોગતિને ઉગાડી પાડવાનો યશ જાય છે. માં ભાઈ લોહીની સગાઈ સર્વ કાંઈ વિસરી અને સ્વચ્છ સમાજ માટે જજુમતી એક સ્ત્રીને મિસ જ્યોતિને બધા સંજોગો અને પુરાવાને લક્ષમાં લેતા હું ગુનેગારોને આકરામાં આકરી સજા ન કરું તો સમાજ પ્રત્યેની મારી ફરજ ચૂકો ગણાઈશ. ઇન્ડિયન પિનલ કોડની કલમ 302 અને 34 પ્રમાણે હું બંને આરોપીઓને ફાંસી ફરમાવું છું. બંને મૃત્યુ ન પામે ત્યાં સુધી તેમને ફાંસીને માછડે લટકાવવામાં આવે. ટુ બી હંગ બાય ધ નેક ટિલ ડેથ. કાકા માયા મમતાને લાગણીનો ઘરાસ તૂટાવી આજે હું મારા હાથે અનાથ બનીને સાવ એકલી થઈ ગઈ. તારી માં જો આ તારો ભાઈ કેતન. બાપુ એને જ મારી બેન ને મારીને ભગવાને એને સજા કરીને. હા બેટા એને સજા કરી પણ ખરી સજાને પાત્ર તો હું છું બેટા. પોતાની ગુંજાયશ ભૂલી દીકરીને મોટે ઘેર પરણાવવાની દોડધામ કરતા મા બાપુ દીકરીના આવા કરુણ અંજામ માટે નૈતિક રીતે જવાબદાર છે. ભૂલ મારી ભોગવી મારી દીકરીએ.